જાગ્રત થયેલો મનુષ્ય જેમ આ સ્વપ્નના પદાર્થને જોતો નથી, તેવી જ રીતે એક વાર સામ્ય નક્કી થયું હોય ને બંનેનું, સ્વપ્નને જાગ્રતના પદાર્થનું સામ્ય નક્કી થયું કે સ્વસત્તાને સ્વપ્રકાશહીન છે, ત્યાર પછી જેમ સ્વપ્નના પદાર્થ જાગ્રત મનુષ્ય જોતો નથી તેવી રીતે આ જાગ્રતના પદાર્થ પણ જાગ્રત મનુષ્ય જોતો નથી. કયો જાગ્રત? સમ્ય જ્ઞાનોદયાદુર્ધમ. તો સ્વપ્ન ને જયારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન તો હું જાગ્રત છું, અને જાગ્રત કહીએ છીએ પણ પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે એ જગત જોતો નથી, એ રીતે એનું પણ સામ્ય છે સ્વપ્નના જાગ્રતના પદાર્થોનું. અર્થાત જેમ સ્વપ્નના પદાર્થો સંપૂર્ણ બાધયોગ્ય છે તેવી રીતે આ જાગ્રત જગત પણ બાધયોગ્ય છે. પ્રબુદ્ધસ્ય અદ્વૈત ભાનમ. પ્રબુદ્ધસ્ય અર્થ જે પ્રબુદ્ધ થયો છે, જાગી ગયો છે, એને જ અદ્વૈત ભાન છે, અર્થાત અદ્વૈતના દર્શન છે. અનાદિમાયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. અનિદ્રમ અજમ નિદ્રમ અજન્મ નિદ્રમ સ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તદા. અજમ નિદ્રમ સ્વપ્નમ એવું છે, અથવા અજન્મ નિદ્રમ સ્વપ્નમ. કેવી સરસ રીતે કારિકાનો શ્લોક એ મૂકી દીધો, એકદમ વ્યવસ્થિત રીતે. અનાદિમાયા સુપ્ત બરોબર યદા જીવ પ્રબુધ્યતે, જ્યારે આ જીવને ઉઠાડવામાં આવે છે. અનાદિ માયા સુપ્ત જીવ, અનાદિ માયામાં સૂતેલો આ જીવાત્મા છે, એને જ્યારે પ્રબુદ્ધતે એને જ્યારે જગાડવામાં આવે છે, સ્વયં જાગી શકે એમ નથી તો એને જગાડવામાં આવે છે. માયા અનાદિ હોવાના કારણે સ્વયં એનો અંત ના આવે, તેથી એનો અંત લાવવો પડે. યદા જીવ પ્રબુદ્ધતે અનાદિ માયા સુપ્ત સ્વદેજીવ સંજ્ઞાન ન સંભાવે તેવી સૂચાય તે, કે આ જીવ અનાદિ માયામાં સૂતેલો છે એમ કહીને એને સ્વયં જ્ઞાન થવાનું જ નથી. ટૂંકમાં ગમે તેવા વલખા મારે જાત જાતનું કર્યા સંસારની અંદર માયામાં રહીને તો પણ એ જાગવાનું નથી. સ્વપ્નમાં ગમે તેવા વલખા મારતા પણ એ ન જાગે, તેવી રીતે અહીંયા અનાદિ માયામાં સૂતેલો જીવ કોઈ જગાડ ક્યારે જ જાગે જાણવા આવડે છે, સ્વયં ના જાગી શકે. આ બહુ મોટી વસ્તુ છે. એટલે ગુરુનું મહત્વ કે ઉપદેશનું મહત્વ, શાસ્ત્રનું મહત્વ, ને પછી તો તમે શાસ્ત્રની જરૂર ના પડે. એમને જાગી જવાતું હોય કશું કામ તેમ કરે, મેં કોઈક અનુભવ દી કશાકથી તો કે નહીં એને જગાડવું જ પડે. ધી એક્સપિરિયન્સ ઇઝ ડમ્બ, ટૂંકમાં અનુભવ છે ને એ જગાડે નહીં. અનુભવને કોઈ સમજાવના નહીં કહેતો, એ અનુભવ જગાડે, જ્ઞાન જગાડે. જ્ઞાન અજ્ઞાન દૂર કરે, અનુભવ અજ્ઞાન દૂર ના કારણે અનુભવ પણ અજ્ઞાન અંતર્ગત છે. અજ્ઞાન અંતર્ગત વસ્તુ અજ્ઞાન જગાડે, જેમ સ્વપ્નમાં રહેલો પેલો વાઘ આપણે સ્વપ્ન જગાડે તેવી રીતે અજ્ઞાન અંતર્ગત અનુભવ આપણે જગાડે એનું જયારે જ્ઞાન થાય ત્યારે. પણ એ જ્ઞાન આપનાર કોઈ જોઈએ, જે અનુભવ છે એને કેમ ઘટાડવો એ કોઈ બતાવનાર નહીં કાંઈ. યદા જયારે થાય ત્યારે ખરું, યદા પ્રબુદ્ધતી યુક્ત્યા અન્ય તો વિરોધી દુર્ગંધમ શોધાયતી. એક તો અનાદિ માયાને કારણે પ્રબોધ દુર્લભ છે, અને બીજું એટલે ટૂંકમાં બીજા મથે પ્રબોધ થાય, તો બીજા ભાઈ પ્રબોધ થવો મુશ્કેલ છે. ત્યારે એમ કહ્યું કે સ્વયં તો પોતાને બોધ ન થાય, કોઈ બીજો બોધ કરાવે ત્યારે, પણ બીજો બોધ કરાવનારો દુર્લભ છે. શરણાય આપણે બહુ ભેરીઓને લગ્ન હે, બોધ કરાવનાર જ દુર્લભ છે. એટલે મોટાભાગના લોકોને તો એ બોધ કરાવનારની દુર્લભતાને કારણે આ શ્રવણની તક પણ મળતી નથી, અને શ્રવણની તક મળે ત્યારે અધિકારીત્વની દુર્લભતાને કારણે શ્રવણ કર્યા છતાં જ્ઞાન થતું નથી. બે વસ્તુ કહી, એક તો આ ઉપદેશ કરનાર દુર્લભ છે, અને ઉપદેશ પામ્યા પછી પણ અધિકારીત્વ દુર્લભ છે. શૃણવંતો બી બહુ એમને બિંદુ મળે આશ્ચર્ય વક્તા, કોઈ વક્તા હોય પણ આશ્ચર્ય છે. કુશલો છે લબ્ધા, કોઈ લબ્ધા એટલે મેળવનાર એ પણ કુશલ છે, દુર્લભ છે. આશ્ચર્ય જ્ઞાતા કુશળ અનુશિષ્ટ હે, જ્ઞાતામાં આશ્ચર્ય છે, વક્તા પણ આશ્ચર્ય છે, દુર્લભ છે, આશ્ચર્ય દુર્લભ. જ્યારે એને આવી રીતે જગાડવામાં આવે, જગાડનાર દુર્લભ છે અને જાગનાર દુર્લભ છે, એ બંને દુર્લભ વસ્તુ ભેગી થાય અને ત્યારે જાગે ત્યારે શું? અજન્મ અનિદ્રમ અજન્મ મનિદ્રમ એવું થઈ ગયું. અજન્મ નિદ્રમ
અજમ અનિદ્રમ એમ સમજવું. અજમ અનિદ્રમ જ એવો અર્થ જ કર્યો છે છેવટે. અજમ અનિદ્રમ ટૂંકમાં જાગ્રત સ્વપ્ન અને અસ્વપ્ન, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણેયનું અધિષ્ઠાન રૂપ. જાગ્રત સ્વપ્ન સુષુ અધિષ્ઠાન તો આત્મા છે, એ જાગતો નથી, સુતો નથી, સ્વપ્ન નથી જોતો. એનો ઉપરાવો ખેલ ચાલે છે, એ સ્વયં આ ત્રણેથી મુક્ત છે. એવું અદ્વૈતીય તત્વ છે એનું તારે જ્ઞાન થાય છે. તો કેમ ભાઈ ક્યારે આ થાય? યદા અને તદા, જ્યારે અને ત્યારે. જ્યારે એટલે ક્યારે? પ્રસન્નતા સ્વાત્મબોધમ પ્રતિ હેતુત્વ. આ પ્રસાદ પ્રાપ્ત થાય, અનુગ્રહ પ્રાપ્ત થાય, એ અનુગ્રહ જે છે ને એનું જ્ઞાન માટે બહુ જ મહત્વ છે. હેતુત્વ ટૂંકમાં આત્માનું જ્ઞાન થવા માટે આ અનુગ્રહ છે, કૃપા જે છે એ બહુ જ મહત્વનું કારણ છે. એ કહે છે શ્રુત્યાચાર્ય પ્રસાદેન યોગાભ્યાસ વશેન છે ઈશ્વરાનુગ્રહેણ આપી સ્વાત્મબોધો યદા ભવે. શ્રુત્યાચાર્ય પ્રસાદેન, શ્રુતિ શાસ્ત્રના આચાર્યની કૃપા જોઈએ, યોગાભ્યાસ વશેન આત્માની કૃપા જોઈએ. યોગાભ્યાસ વડે જ્યારે અધિકારીત્વ પ્રાપ્ત કરે અને શ્રુતિના આચાર્ય છે એટલે આચાર્યના ઉપદેશથી શ્રુતિના આચાર્યની કૃપા પ્રાપ્ત થાય. આ બધું ક્યારે થાય? ઈશ્વર અનુગ્રહણ આપી. ઈશ્વર અનુગ્રહ હોય તો અધિકારીત્વ માટેની પણ આપણને પ્રેરણા જન્મે. એ અધિકારીત્વ પ્રાપ્ત કરે ત્યારે ગુરુ મળે અને એની કૃપાથી શાસ્ત્રની કૃપા થાય. એ પહેલાં ઈશ્વરની કૃપા હોય એને કારણે અધિકારીત્વ કંઈક પ્રાપ્ત કરીએ. વિવેક જન્મો જીવનમાં કંઈક વૈરાગ્ય જન્મો, આ બધું તો ઈશ્વરની મહાન કૃપા છે. મોક્ષત્વ જન્મ અને પછી એને કારણે ગુરુજનનો પણ સંપર્ક થવો, આ બધું ઈશ્વરનો અનુગ્રહ છે. એને કારણે પછી જ્યારે આચાર્યની કૃપા પ્રાપ્ત થાય, શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય અને છેડો આત્માની કૃપા પ્રાપ્ત થાય ત્યારે આવું જયારે થાય, આટલું બધું થાય ત્યારે. એટલે યદા જીવ પ્રબુદ્ધ રહે તદા, આ યદા તદાનો અર્થ આપે છે. યદા જ્યારે આવું બધું થાય ત્યારે, ત્યારે શું થાય? ભુક્તમ યથાન્નમ કુક્ષિસ્તમ સ્વાત્મત્વેન એવ પશ્યતિ પૂર્ણાહંતા કવળિતમ વિશ્વમ યોગીશ્વરસ્તથા. જેવી રીતે ભુક્તમ અન્નમ કુક્ષિસ્તમ, અન્ન જ્યારે આહાર કરવામાં આવે પેટમાં જ્યારે જાય ત્યારે પછી કેવું ભાઈ આત્મા બની જાય. રોટલી કે લાડુ બહાર આવે ત્યાં સુધી અનાત્મા છે, પણ આરોગ્યમાં આવે કુક્ષિસ્તમ, કુક્ષિમાં અર્થાત આપણી હોજરીમાં પહોંચી જાય ત્યારે કેવું થાય? હું બની જાય. એ હું નો અનુભવ થાય ટૂંકમાં. જે લાડુ બહાર હતો એનો અનુભવ કેવો થાય છે? હું તરીકે થાય છે. પૂર્ણાહંતા કવલિતમ અંતે રીતે યોગીશ્વર, આ યોગીઓમાં ઈશ્વર જે છે અધિકારી પુરુષ એ સમગ્ર કોળીઓ કરી જાય છે. પેલું ખાલી દ્રષ્ટાંત જ આપ્યું, એવું કોળીઓ કરવો એટલે જ્ઞાનની કોળીઓ કરવો. એવું નથી કે બહાર છે અંદર કોળીઓ કરી જાય છે, પણ બહાર પણ એનું નષ્ટ થઈ જાય છે. અને એને જાણ્યા તત્ કથમ જીવ હે, જાણ્યા તત્ કથમ જીવ હે, આ જીવના જ્ઞાન કેમ પ્રાપ્ત થાય એનો ઉત્તર પણ આપવામાં આવ્યો. એવી પ્રશ્નસ્ય અદ્વૈત પ્રત્યગાત્મ રૂપેણ જાણ્યાથી ઉત્તર ઉત્તરમ ઉક્તમ વેદિતવ્યમ. તો છ પ્રશ્નોમાં એક પ્રશ્ન એ હતો કે એને કેવી રીતે જ્ઞાન થાય, જ્ઞાનનો પ્રકાર કયો છે? જાણ્યા તત કથમ જીવ હે, આ જીવાત્મા તત્વને કેવી જાણે છે? અદ્વૈત પ્રત્યગાત્મ રૂપેણ જાણ્યાત, તો કે અદ્વૈત પ્રત્યગાત્મ રૂપે એ તત્વને જાણે છે, એ પ્રકારે એનો પણ ઉત્તર આપવામાં આવ્યો. કિમ તે જ્ઞાનસ્ય સાધનમ, આ જ્ઞાનનું સાધન કયું છે? તો પણ કહેવામાં આવ્યું શ્રુત્યાચાર્ય પ્રસાદેન યોગાભ્યાસ વશેન છે ઈશ્વરાનુગ્રહેણ આપી. આ જ્ઞાનનું સાધન થયું શ્રુતિના આચાર્યનો પ્રસાદ, યોગનો અભ્યાસ અને ઈશ્વરનો અનુગ્રહ, આ જ્ઞાન થયું. અરે આ સાધન થયું એને કારણે જ્ઞાન થાય. કેવું જ્ઞાન થાય? અદ્વિતીય આત્મ સ્વરૂપે આ તત્વને જાણે છે, એમ કરીને આ આ શ્લોકો પ્રશ્ન ઉત્તર આપવામાં આવ્યો. અસ્ય જ્ઞાન છે ફલમ, આ જ્ઞાનનું ફળ શું? એ તૃતીય શ્લોકે એને સંસાર નિવૃત્ત લક્ષણ યત સાક્ષાત્કરણાદ ભવેન્ન પુનરાવૃત્તિર્ભવાન ભૂનધૌ
જી જ્ઞાનથી આ સંસાર નિવૃત્ત થાય એ ફળ ત્રીજા શ્લોકમાં કહેવામાં આવશે. બસ એટલે આ શ્લોક સમજાવ્યો હતો, પણ આગળ વાંચવો તો વાંચો, ના વાંચો તો કંઈ મહત્વનું નથી. પણ આટલા શ્લોકોમાં વાર્તિકકારે આ શ્લોકને સમજાવ્યો. અનુક્ત ચિંતન, વાર્તિકકાર છે ને, ઉક્તમ અનુક્તમ દુરુક્તમ, દુરુક્તમ તો કઈ મુશ્કેલ છે પણ ઉક્તમ અનુક્તમ, ટૂંકમાં આચાર્યએ કહ્યું એ સમજાવ્યું આ 15 શ્લોકોમાં. એમાં પહેલા 6 શ્લોક તો બીજા થયા પણ પછી સમજાવ્યું. હવેના શ્લોકમાં એમણે કહ્યું નથી તે કહે છે, કહ્યું નથી એટલે સ્પષ્ટતા કહ્યું નથી, પણ જે અંદર રહેલું છે. મેં બધી વસ્તુ કહેવાની ના હોય એટલે એમ કહેવામાં કે ભાઈ શું કહેવાય, ભાઈ જે બુદ્ધિમાન છે સમજી જશે એવું માને, તો બુદ્ધિમાન લોકો જે સમજે છે એ સ્પષ્ટ કરે છે હવે વાર્તિકાર આપણા માટે. એવમ શ્લોકસ્ય પદશઃ પ્રાપ્તમર્થમ આવિષ્કૃત્ય આર્થિકમર્થમ આવિષ્કુર્વન. પ્રાપ્તમર્થમ, શ્લોકના શબ્દો દ્વારા જે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું એ અર્થનો આવિષ્કાર કર્યો. હવે એ શ્લોકના શબ્દોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું નથી, પણ એ શ્લોકના શબ્દો વિચાર કરીએ ત્યારે જે આપણને અર્થાપત્તિ થઈ, એટલે કે આવું કહ્યું છે પણ આમ હોવું જોઈએ, આવું ના હોત આમ ના કહ્યું હોત, અને તેથી એ દ્વારા જે સૂચિત અર્થ છે એનો આવિષ્કાર કરે છે. એટલે વાર્તિકકાર કંઈ તદ્દન નવું નથી કહેતા, સ્વતંત્ર નથી કહેતા. શ્લોક પર વાર્તિક હોય, જે કે વાર્તિકમાં મૂળ ગ્રંથ પર કે વાર્તિક હોય, પણ મૂળ ગ્રંથમાં જે સ્પષ્ટ કહેવામાં આવેલું એ કે જે સ્પષ્ટ કહેવાયું નથી પરંતુ એનું સૂચન થયેલું છે અથવા જેને લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે અથવા જેને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે એ પણ કહે, અને કદાચ કહેવાની રીતમાં જો બરોબર ના હોય તો એ પણ કહે. પણ વાર્તિકનો મૂળ પાયો તો જે છે એ તો આ શ્લોક જ છે. આર્થિક અર્થમ, આર્થિક એટલે અર્થાપત્તિ દ્વારા જે અર્થ પ્રાપ્ત કરી શકીએ. ઈશ્વરત્વમ જીવત્વમ, આજે પ્રશ્ન થયા ને, ઈશ્વરત્વ કેવું કહેવાય, ઈશ્વરત્વ ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, જીવનું સ્વરૂપ કેવું છે, સર્વાત્મત્વમ ચ કીદૃશમ, ઈશ્વરત્વમ જ જીવત્વમ સર્વાત્મત્વમ ચ કીદૃશમ. આ પ્રશ્ન કરેલો કે ઈશ્વરનું ભગવાનનું ઈશ્વરનું ઈશ્વર કોણ કેવું છે, જીવનું જીવ પણ કેવું છે, સર્વાત્મા સ્વાત્મા કેવું છે. યથા એમની પોતાની રીતે કહે છે, યથા સ્વપ્નેન્દ્રુપો ભૂત્વા ભૂભુક્ત્વા ભોગાન યથેપ્સિતાન ચતુરંગ બલોપેત શત્રુ જીત્વા રણાંગણે. યથા સ્વપ્ને નૃપો ભૂત્વા, જાય કોઈ સ્વપ્નમાં રાજા બની જાય, ભૂક્તા ભોગાય ફેપ્સિતાન, રાજા બને એટલે પોતાની ઈચ્છા પ્રમાણે બધા ભોગ ભોગવે. ચતુરંગ બલોપેત, ચતુરંગીની સેના, સેના ચાર અંગ કહેવામાં આવે, પાયદળ હોય, અશ્વદળ હોય, પછી હસ્તિદળ હોય અને રથ, ઘોડા હાથી રથ અને પાયદળ, આ ચાર અંગ છે સેના. ચતુરંગ, ચતુરંગ બલો, બલ એટલે સેના, ચતુરંગ બલોપેત, આ ચતુરંગ સેના ધરાવે છે. શત્રુ જીતવા રણાંગણે, શત્રુને રણાંગણમાં જીતી લે છે, અને યથેપ્સિતાન ભોગાન ભુક્ત્વા, અને ઈચ્છિત ભોગવે ભોગવે છે. બસ એટલે ચક્રવર્તી રાજા છે. ઈશ્વર કેવો હોય, ચક્રવર્તી રાજા, સ્વતંત્ર છે. કઈ રીતે સ્વતંત્ર છે, ટૂંકમાં બધા પર નિયંત્રણ કરનાર છે અને એના પર નિયંત્રણ કરનાર કોઈ નથી, ઈચ્છા પ્રાણ ભોગ ભોગવનાર છે એને કોઈ કહેનાર નથી, સ્વતંત્ર છે. આમ સર્વશક્તિમાન કહેવામાં આવ્યો, નિયંતા કહેવામાં આવ્યો. જગતપતિતયા સ્વાતંત્ર્ય અવસ્થાપત્તિ ચિદાત્મ ઈશ્વરત્વમ. ટૂંકમાં આ ઈશ્વર પણ કે આ બધું આ સ્વપ્નની વાત કરી રહ્યા છો, સ્વપ્નમાં થવું, સ્વપ્નમાં થવું, ટૂંકમાં સ્વપ્નમાં જ રાજા થયો, એટલે આ ચિદાત્મા સ્વપ્નમાં ઈશ્વર થયેલો છે. આપણે ઈશ્વર કહીએ, કોણ ઈશ્વર બન્યું છે, ચૈતન્ય ચિરાત્મા, કયા સ્વપ્નમાં, માયારૂપી સ્વપ્નમાં. આપણું આ નાનકડું સ્વપ્ન એનું મોટું સ્વપ્ન,
પણ ઈશ્વર પણ છે પણ કેવું છે માયા અંતર્ગત છે જીવ પણ કેવું છે માયા અંતર્ગત એટલા માટે સ્વપ્નનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જેવું તો કોઈ મનુષ્ય સ્વપ્નમાં રાજા બની જાય ચતુરંગી સેના ધરાવનાર હોય રણાંગણમાં શત્રુને જીતી લે પોતાની યથેચ્છ ભોગ ભોગવે ક્યાં સ્વપ્નમાં તેવી રીતે આ ચિરાત્મા પણ માયારૂપી સ્વપ્નમાં માયારૂપ ઉપાધિને કારણે ઈશ્વર બની ગયો જગતનું સર્જન કર્યું સર્વાત્મા સર્વજ્ઞ સર્વશક્તિમાન ચિરાત્મા બની ગયો પરાત્ પરાજિતો ભૂત્વા વનમ પ્રાપ્ય તપશ્ચરન મુહૂર્ત માત્રમાત્માનં મન્યતે કલ્પજીવિનમ એ જ પાછો પરાત પરાજિતો ભૂત્વા જે રાજા બની ગયો એ સ્વપ્ન વળી પાછો બીજા પરા એટલે શત્રુ શત્રુ એ પરાજિત થઈ ગયો વિચારો રાજ્યમાંથી હદ પાર કરી નાખવામાં આવ્યો એક્ઝાઇલ વનમ પ્રાપ્ય ભાગી ગયો અને વનમાં પહોંચી ગયો તપશ્ચરન વિચાર શું કરે તો પરતંત્ર બની ગયો તપશ્ચર્ય દુઃખ સહન કરું તપશ્ચર્ય કશું નથી કરતો દુઃખ સહન કરે જંગલમાં વનમાં જઈને શું કરે તાળ તડકો બધું બેઠે છે બિચારો વરસાદ અને ભયંકર દુઃખ ભોગવે છે અને પૂરું થતું નથી પાછું રાજ્ય બને થાય જલ્દી જલ્દી પણ આ તો પૂરું જ ના થાય મુહૂર્ત માત્ર આત્માને મન્ય દે કલ્પ જીવનમ જીવિનમ ખરેખર તો એને એક મુહૂર્ત જ છે એનો અનુભવ જે છે 48 મિનિટનો એવો નથી એટલો નથી પણ ટૂંક બહુ ટૂંક અનુભવ છે તો સ્વપ્નમાં જયારે શું માને છે આ તો કલ્પ જીવનમ અરે આ કલ્પ સુધી ચાલ્યું આ જીવન આ જીવ પણ ક્યાંથી ચાલ્યું પરતંત્ર પણ લાંબો સમય ચાલ્યું વારંવાર જન્મ લે વારંવાર જીવ ન જીવ આ બધું સ્વપ્નમાં ચાલે છે આ દૃષ્ટાંત આપ્યું કેવી રીતે એક અજ્ઞા એક મનુષ્ય સ્વપ્નમાં ક્યારેક રાજા બની જાય અને ક્યારેક ભિખારી બની જાય પણ આ બંને કયા છે કઈ અવસ્થામાં સ્વપ્નાવસ્થાના છે વાસ્તવિક સ્વરૂપ નથી વાસ્તવિક કોણ છે રાજા પણાથી ભિખારી પણાથી મુક્ત આ બંને ઉપાધિ ધર્મ છે બસ તો ચિદાત્મા હવે શું તથૈવ જાગ્રત કાલે બી મનોરાજ્યમ કરોત્યસૌ હો અત્યારે પણ જાગીએ છીએ ત્યારે પણ સ્વપ્નમાં છીએ જીવ પણ સ્વપ્નમાં છે ઈશ્વર સ્વપ્નમાં જ છે તથૈવ જાગ્રત કાલે બી મનોરાજ્યમ કરોત્યસૌ કાલનદ્યોઘ યોગેન ક્ષીમાયુર્ન પશ્યતિ વિચારો જીવાત્મા જાગ્રત કાલે બી આપણે જેને જાગ્રત કાળ માની છે ત્યારે પણ મનોરાજ્યમ કરોત્યસૌ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે બધી મનોરાજ્ય સ્વપ્ન સરખાવ્યું સ્વપ્ન એટલે મનોરાજ્ય સ્વપ્ન એટલે મન વડે ઉત્પન્ન કરેલું જગત તેમ જાગૃતમાં પણ મનોરાજ્ય કરે છે કારણ અદ્યોઘ યોગેન ક્ષીમાયુર્ન પશ્યતિ અને આ કાળરૂપી નદી જે છે એના વેગને કારણે આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું પણ બીજાને કંઈ સમજ નથી પડતી ન પશ્યતી અલ્પજ્ઞ છે કેનો ભાવ એ છે એ તો પરતંત્ર છે આ કાળને પરતંત્ર છે મારા આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે એ રોકી શકે એમ નથી ભાઈ બધું અજ્ઞાની છે અવિવેકી છે અને મારે આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે પરંતુ એના ધ્યાનમાં આવતું નથી એ તો નવા મનોરાજ્ય કર્યા જ એને ચાલ્યા જ કરશે આ તો બધું મરણ ભર તો આવવાનું જ નથી ને ભાઈ આખી દુનિયા જોયા કરે મળે છે લોકો પણ પોતે તો જીવતો જીવતો જ રહેવાનો છે માટે કશું આપણે કંઈ કરીએ અમે મુક્ત એવી કલ્પના તો થશે એ બહુ વાર છે અત્યારથી શું એમ કરીને મનોરાજ્ય કર્યા જ કરે છે તેથી કાળ નદ્યોગ યોગેને ક્ષીણમાં પશ્યતી એનું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે પણ એને ખ્યાલમાં આવતું નથી કાલ ક્રીડતી ગચ્છતી આયુ આ કાળ ક્રીડા કરી રહ્યો છે આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે એને ખ્યાલમાં નથી આવતો મેઘછિન્નમ શુમાનિવ માયા મોહિતોધિકમ કિંચિત કરતા સ કિંચિજ્ઞ લક્ષ્યતે પરમેશ્વર અત્યારે આ જાગ્રત અવસ્થા જેને કહેવાય જીવાત્મા વિચારો કેવો છે મેઘછિન્નમ શુમાનિવ સૂર્ય જેવી રીતે વાદળની પાછળ સંતાઈને નિસ્તેજ થઈ ગયો તેવી રીતે અનુજ્ઞાન પણ અજ્ઞાન સ્વરૂપ આત્મા અજ્ઞાન વાદના કારણે બિચારો અલ્પજ્ઞ થઈ ગયો માયા અધિકમ મોહિત માયા અત્યંત મોહિત થયેલો કિંચિત કરતા સકિંચિત જ્ઞા આપણી શક્તિ કેટલી કેટલું કરી શકીએ કિંચિત કરતા કરીને કેટલું કરીએ
કરી કરીને કેટલું કરીએ, એક મકાન બાંધ્યું, બે બાંધ્યા, એક ગાડી, ફલાણું કર્યું, આ બધું, ચાલો ફેક્ટરી, આ બધું કર્યું, ગમે તે કરીએ તો કેટલું, કિંચિત કરતા. આ જગતની આગળ ક્યાં કોઈનો હિસાબ છે? કિંચિત જ્ઞાન, અલ્પજ્ઞ, એનું જ્ઞાનમાં કેટલું વિચાર નહીં. ગમે તેટલો મોટો હોય તો મોટો વૈજ્ઞાનિક, ગમે તેટલો મોટો વિદ્વાન હતો, શું એક પ્રશ્નની જરૂર છે? વન મોર ક્વેશ્ચન, અને એને જ્ઞાનની મર્યાદા છતે થઈ જાય. 100 સવાલ આપણે જવાબ આપે, 100 સવાલના 101માં સવાલ પૂછે એ ખબર નથી. ટૂંકમાં વન મોર ક્વેશ્ચન, આપણું જ્ઞાન કેટલું છે, એક વધારે પ્રશ્નની જરૂર છે, બીજું કાંઈ નહીં. કિંચિત કરતા છે કિંચિત જ્ઞ લક્ષ્યતે, પર આ કોણ છે? આ બધું, આ બધું આ કોણ કહે? પરમેશ્વરને આવું થયું છે વિચારને. આ પરમેશ્વર પણ અનાદિ માયારૂપી જે રચાયેલું સ્વપ્ન છે એની અંદર પોતાને પરિચ્છિન્ન માને છે, જીવાત્મા માને છે, મનોરાજ્ય કર્યા કરે છે, કામાં કાના વેગની અંદર આયુષ્ય પસાર થઈ રહ્યું છે, એને ભાન નથી થતું, વિવેક જન્મતો નથી, અને સર્વ અલ્પ માને છે પોતાને જ્ઞાનમાં, શક્તિમાં. આ પ્રકારે તો જેવી રીતે સ્વપ્નમાં પેલો માણસ, જે પેલો રાજા હતો, એ પાછું અગત્યની વસ્તુ એ સ્વપ્નના દ્રષ્ટિમાં શું બતાવ્યું કે જે રાજા હતો એ જ તપસ્વી થયો, એ દુઃખી થયો, બીજો કોઈ નહીં. પરાપરાજિત ભૂતવ, જેણે આખી દુનિયાને જીતી લીધેલી, એ જ રાજા, પેલા શત્રુ પરાજય, એનું એ જ આવતું, એ જ પરમેશ્વર જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, એ જ પરમેશ્વર આ અલ્પ કરતા કિંચિત કરતા કિંચિત જ્ઞ. એમ એટલા માટે આ દ્રષ્ટાંત બહુ મહત્વનું છે. એક તો સ્વપ્ન પણ આવ્યું એની એ જ વ્યક્તિ, અહીં પણ આ માયાનું સ્વપ્ન, એને જ વ્યક્તિ જેને એક દ્રષ્ટિએ ઈશ્વર કહેવામાં આવે છે, એ જ વ્યક્તિને બીજી દ્રષ્ટિએ જીવ કહેવામાં આવે છે, એ સમજાવે છે. ચાલો આપણે જોઈશું આગળ. એટલે આ પ્રકરણ આપણે પૂરું કરશું, પછી આપણે નવું પ્રકરણ શરૂ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેવિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક મંગળાચરણ પણ છે. મંગલમ દિશતુ મે વિનાયકો, મંગલમ દિશતુ મે સરસ્વતી, મંગલમ દિશતુ મે મહેશ્વરી, મંગલમ દિશતુ મે સદાશિવ. વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યં નિજાંતર્ગતમ્. પશ્યન્નાત્મનિ માયયા બહિર્વોદ્ભૂતં યથા નિદ્રયા. સાક્ષાત્કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ્. તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ. ઇદં શ્રી દક્ષિણામૂર્તયે.
गुरुमूर्तये आ प्रकार हवे अनुक्त चिंतरम श्लोक मजे स्पष्ट रहते कि आ मालूम नहीं परंतु जेनु सूचन थयेलू छे एनु चिंतन करे छे केवी रीते एक चैतन्य ए परमात्मा ईश्वर पण छे अने जीव पण छे ले के परमात्मा ईश्वर पण मिथ्या छे जीव पण मिथ्या छे एनो थयो छे ईश्वर पण पण माया रूप उपाधि ने कारण छे जीव पण अविद्या रूप उपाधि ने कारण छे तो ईश्वर मां अने जीव मां परस्पर विरुद्ध धर्म छे ईश्वर सर्वज्ञ छे सर्वकर्ता छे जीव अल्पज्ञ छे अल्पकर्ता छे आवा परस्पर विरुद्ध धर्म धरावता होवाने कारणे ए बन्ने में व्यक्ति जे छे ए केवे तो होई सके मूळ प्रश्न आ छे के केवे होई सके जे सर्वज्ञ होय सर्वशक्तिमान होय सर्वकर्ता होय एज अल्पज्ञ होय अल्पशक्तिमान अल्पकर्ता एवं केवल बनी सके एवं तेरे बनी सके जा रहे वेदांत जो समझाया थे प्रमाण आ सर्वज्ञत्व सर्वशक्तिमत्व वगैरह वह मिथ्या होय एवं वेशना धर्म होय अल्पज्ञता वगैरह पर मिथ्या होय ईश जीवयो हो वेशधिभिदा सत्स्वभावतो वस्तु केवलम आम ईश्वर ने जीवना वेश ने महत्व आपने कारण बे भिन्न छे ए प्रकार नो एक भ्रम उत्पन्न थाय छे सत स्वभाव द है मतलब स्वभाव जो ये कि ईश्वर मा पण एक स्थायी तत्व ईश्वर मा पण एक स्थायी तत्व छे स्वाभाविक तत्व छे बीजो एक आगंतुक तत्व छे तेम जीव मा पण एक स्वाभाविक तत्व छे बीजो आगंतुक तत्व छे तो आगंतुक तत्व जीवे ते एक अभिनेता होय એ ભિખારી નો વેશ લે ભિખારી પણ આગંતુક છે એ જે મેદા રાજા વેશ પણ લે રાજા પણ આગંતુક છે તો આગંતુક ના દ્રષ્ટિ બિંદુથી બેના ધર્મ પરસ્પર વિરુદ્ધ છે પરંતુ જે ખરેખર સ્વાભાવિક છે જેને કહે ન છોડનારો ધર્મ છે જે જનારો આવનારો એક ધર્મ છે આગંતુક કહીએ પણ વસ્તુને કહે ન છોડનારો ધર્મ છે ને આપણે સ્વાભાવિક કહીએ તો ઈશ્વરનો સ્વભાવ શું तो के शुद्ध चैतन्य जीवन स्वभाव शु शुद्ध चैतन्य दृष्टि बनने एक अच्छे एक व्यक्ति नाल क्यों संभाले लोग राइट मैंने क्या चाले ये समझावाटे वार्तिकार बहुत सुंदर दृष्टांत आप तो सोम श्लोक में कहो यथा स्वप्ने नृपो भूत्वा भूत भुक्त्वा भोगान भुक्त्वा भोगान सेप्सितान तो एक व्यक्ति स्वप्न में राजा बनी जाए चतुरंग बलोपेत है नृप भूत्वा चार चतुरंग सेना धारणा राजा बनी जाए शत्रु जित्वा रणांगण है रणांगण में शत्रु जीतला है यथेप्सितान भोगान भुक्त्वा अने पोता इच्छित भोग भोगवे અને કેવો છે સર્વશક્તિમાન છે વગેરે તો એક વ્યક્તિ સ્વપ્નમાં આવો છે એ જ સ્વપ્નમાં જ એના એ જ સ્વપ્નમાં બીજા સ્વપ્નમાં પણ પરાત પરાજિતો ભૂત્વા એ વ્યક્તિ જેને સ્વપ્નમાં પોતે રાજા છે એવો અનુભવ કર્યો એ જ પેલા શત્રુથી પરાજિત થઈને વનમ પ્રાપ્ય તપશ્ચરન વનમાં અનેક પ્રકારના દુઃખ વિચાર ભોગવવા લાગ્યો મુહૂર્ત માત્રમાં આત્માન મન્યતે કલ્પ જીવિતમ આ રીતે એને કોઈ સમય વગેરેનું પણ જ્ઞાન નથી અલ્પજ્ઞ છે અને તેથી ખરેખર એક મુહૂર્તમાં આવતું બની ગયું સાહેબ માને છે કે આ તો એક કલ્પ સુઈ ચાલનારું છે એને જ્ઞાન નથી આ એક જ સ્વપ્નમાં એક જ વ્યક્તિ કેવી રીતે રાજા પણ હોય અને ભિખારી પણ હોય સ્વપ્નો દ્રષ્ટાંત આપ્યો તથૈવ જાગ્રત કાલે બી મનોરાજ્યમ કરોત્યસૌ કાલ નદ્યો ઘયોગેન ક્ષીણમાયો ન પશ્યતિ મેઘછિન્નૌ શમાલિવ માયા મોહિતોધિકમ કિંચિત કર્તા ચ કિંચિદ્યઃ લક્ષ્યતે પરમેશ્વરઃ તથા એવી જ રીતે જાગૃત કાળે બી જેમ સ્વપ્ન કાળમાં બને તેવી રીતે જાગૃત કાળમાં પણ
मनोराज्यम करोत्यसौ। स्वप्न मनोराज्य से जागृत में पण आ बधुं पोताना मनथी कल्पेली दुनिया में जीवे छे। एटले वास्तविक दुनिया में जीवतो नथी, जेम स्वप्ननी अंदर वास्तविक दुनिया में जीवतो नथी पण मनथी कल्पेली दुनिया में जीवते रहते। जागृत काल में पण वास्तविक दुनिया में जीवतो नथी, स्वप्न में पर पोताना मन में कल्पेली दुनिया में जीवे छे। काल योग योगेन क्षीणमायुन पश्यति, वास्तव में आयुष्य क्षीण थई रह्यो छे। आ काल काल वेग में आयुष्य क्षीण थई रह्यो छे पण एने देखातो नथी। यथा स्वप्ने जीव भाव त जागृत दशाया तथा ये तो जागृत दशा में जीव भाव एवं छे। आयुक्षय दर्शनम अस्य अज्ञत्वम ईश्वर वैपरीत्य मुक्तम। तो पोताना आयुष्यनो क्षय थो छता पण एनु भान न हो वो ईशु बतावे छे। अल्प यानी अल्प ज्ञान बतावे छे, ईश्वर करता विपरीतता बतावे छे। जो मेघ छिन्न शुमाली में एक सूर्य जारे वादर छवायल न हो त्यारे तेजस्वी हो, ये जो सूर्य वादर थी छवायल हो त्यारे निस्तेज हो। एक सूर्य बे परस्पर विरुद्ध धर्म तेजस्विता अने निस्तेजपण शेने कारण उपाधि ने कारण वादर भी उपाधि ने कारण ये सूर्य निस्तेज जाने से ते वृत्ते अज्ञान उपाधि ने कारण ये परमात्मा जीव जाने निस्तेज जाने से अल्पज्ञ जाने से अल्पकर्ता जाने से किंचित कर्ता च किंचित ज्ञ लक्ष्य दे परमेश्वर माया अधिकम मोहित है। जेम वाद थी अत्यंत छवायेलो जो सूर्य जेम निस्तेज लागे छे ते रीते माया ना मार वाद अत्यंत छवायेलो आ परमात्मा किंचित अल्पज्ञ अल्पकर्ता बनी जाए छे ए परमेश्वर जीव कहवाय छे। ये सूर्य जो निस्तेज कहवाय छे ते रीते ए परमेश्वर वास्तव में जीव कहवाय छे। ईश्वर वसन माया परवशतया जीव भवति छे। वास्तव में ईश्वर परमात्मा शुद्ध चैतन्य छे, माया ने परवश थवाने कारण ए जरे माया ने पोताना वश करता रहे ईश्वर कहवाय, ए माया ने परवश बनी जाता रहे ए चैतन्य जीव कहवाय। जीवो नाम कश्चित स्वतंत्र हस्ती थी। आ जीव नाम ने कोई स्वतंत्र वस्तु छे ज नहीं, एक ज वस्तु छे परमात्मा शुद्ध चैतन्य। तेथी बस ए परमात्मा अविद्या रूपी उपाधि ने कारण जीव कहवाय छे। तो आपणे ईश्वर कोने कहे व्यवहार नी अंदर 20मा श्लोक में कहे छे, यद्यत् करोति जानाति तस्मिन् तस्मिन् परेश्वरः राजा विद्वान् स्वसामर्थ्यात् ईश्वरोऽयम् इति ईयते। व्यवहार पड़ा ईश्वर कहिए, यद्यत् करोति जानाति तस्मिन् तस्मिन् परेश्वरः। घणा लोग एवं होय छे जे करवामां समर्थ होय छे के जाणवामां समर्थ होय छे। राजा विद्वान सो सामर्थ्य, आ राजा पण पोताना सामर्थ्य ने कारण ईश्वर कहे छे। संस्कृत नी अंदर ईश्वर शब्द जे छे ने के प्रभु शब्द जे छे ए आवी रीते व्यवहारमां वपराय छे। मात्र भगवान मां वपरायुं कहे नहीं पण कोई समर्थ पुरुष एने मां पण ईश्वर के प्रभु एवो शब्द वपराय छे। तो आ राजा ने पण ईश्वर कहेवामां आवे कारण के बधुं करवामां समर्थ छे। एटला माटे पेला ईश्वर जेटलो समर्थ तो नथी कि जगत में सर्जन पालन करने समर्पण छवाय। सामान्य मनुष्य की सरखामणी में राजा ने ईश्वर कहवाय कारण के सामान्य मनुष्य बधा कायदा ने अंतर्गत होय। जरे राजा कायदा थी पर होवाने कारण जे करवू होय ए करवा समर्थ ए ज आपणे ने ईश्वर कही है। विद्वान आ सामान्य मनुष्य नो सामान्य ज्ञान होय, आ विद्वान ने महान अत्यंत ज्ञान माटे आपणे ने पण सर्वज्ञ कहीए, पेलो सर्व समर्थ कहीए। तो के सर्व ईश्वर कोने कहवानो ख्याल आपे छे। आपणे व्यवहारमां जे समर्थ होय ने ईश्वर कहता होईए छे। ईश्वर सर्वकर्ता छे सर्वज्ञ छे। व्यवहार बहु ज्ञान धरावनार होय ने आपणे विद्वान कहीए एटले एनो ईश्वरनो ख्याल आपवा माटे कि ईश्वरमां केवुं बहु ज्ञान छे अने केवुं सामर्थ्य छे। विद्वान स्वतंत्र ज्ञानवान टूंकमां जारे पोतानी सत्तामां स्वतंत्रता होय, कार्य करवामां स्वतंत्रता होय, जाणवामां स्वतंत्रता होय। आपणे तो कशुं ज्ञान डिक्शनरी शब्दो कोश लेवो पण पेलुं ले हजार वस्तु लेवी पड़े स्वतंत्र कहीं जरूर ना पड़े।
એવા બધા વિદ્વાન લોકો હોય છે જેમને બધું કંઠસ્થ, બધું જ કઈ જરૂર પડે જ ને એમને, બધી વસ્તુ વ્યાકરણ તો વ્યાકરણ, ફલાણું શાસ્ત્ર જે કોત હે, બધી વસ્તુઓના નિષ્ણાત એવા હોય છે, અત્યારે પણ છે, ભૂતકાળ રહેતા હોય છે, હજી પણ છે. દસ શ્લોક યાદ કરતા કરતા આપણો મહિનો થઈ જાય, હજારો શ્લોકો બધા એમને કંઠસ્થ થાય, ગમે ત્યાંથી છક થઈ જાય આપણે. તો આપણી દ્રષ્ટિએ કેવા કહેવાય, સર્વજ્ઞ જ કહેવાય. એટલે ટૂંકમાં સર્વજ્ઞ કોને કહેવાય, સર્વ સામર્થ્ય કોને કહેવાનો ખ્યાલ આપે આપણને. ટૂંકમાં જે જ્ઞાનમાં સ્વતંત્ર હોય એને સર્વજ્ઞ કહીએ, જે કાર્યમાં સમર્થ હોય એને આપણે સર્વકર્તા કહીએ, જે શક્તિમાં સ્વતંત્ર હોય એને આપણે સર્વશક્તિમાન કહીએ. તો સામાન્ય માણસોને આપણે ઈશ્વર કહીએ એનું કારણ શું, એનામાં ઈશ્વર પણ ક્યાંથી આવ્યું? સામાન્ય માણસને આપણે સર્વજ્ઞ કહીનું કારણ એ આવ્યું ક્યાંથી? જ્ઞાન ક્રિય શિવે નૈક્યા સંક્રાંતે સર્વજંતુ શું, બધા જંતુઓની અંદર ખરેખર કઈ ને કોઈ પ્રકારનું ઈશ્વરત્વ આપણામાં હોય છે. સ્વામી દયાનંદજી મહારાજનું પ્રવચન સાંભળવા જેવું છે, ઈશ્વર સર્વસમર્થ કોને કહેવાય? તો જો આપણે પણ ક્યારેક સર્વસમર્થ હોઈએ છીએ, ક્યારેક કીડી પાણીમાં પડી ગયો તો આપણા ઊંચકીને આમ કેવા મૂકી દઈએ છે ને, સર્વસમર્થ છે ને, કીડી ચડી આમ કેવા મૂકી દઈએ બાજુમાં, મચ્છરને કેવો આમ કરી દઈએ, કેવાય છે એટલે બહુ સામર્થ્ય. ટૂંકમાં સામર્થ્ય કોને કહેવાય? આપણે કીડીની દ્રષ્ટિએ કહેવાય ઈશ્વર કહેવાય, મચ્છરની દ્રષ્ટિએ ઈશ્વર કહેવાય, એવું કંઈક. ટૂંકમાં દરેક મનુષ્યમાં ઈશ્વરત્વ છે, એવું સ્વતંત્રતા છે. કીડી દ્રષ્ટિમાં કેવું થયું, સ્વતંત્ર છું. જ્ઞાનમાં બાળકને ચાર વત્તા પાંચ નવ ના વર્તન હું ફટફટ કહી દઉં, હું કેવો છું એની દ્રષ્ટિએ કેવો કેવો સર્વજ્ઞ છું. ટૂંકમાં દરેક જંતુમાં દરેક મનુષ્યમાં કંઈક ને કંઈક પ્રમાણમાં અંશમાં ઈશ્વર પણ રહેલું છે, જોઈ જોડે સર્વજ્ઞ જ્ઞાન પણ રહેલું છે. તો એ આવ્યું ક્યાંથી? શિવે ને ઐક્યા. તો આ જ બતાવે છે કે સર્વમાં શિવ રહેલો છે. વાસ્તવમાં શિવજી ભગવાન જે છે એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, મુખ્ય અર્થમાં. પણ આ જંતુઓમાં પણ જ્ઞાન રહેલું છે, શક્તિ રહેલી છે, એને કારણે એ સર્વશક્તિમાન અને સર્વજ્ઞ એ પરમાત્મા છે, એની સર્વ ઐક્યને કારણે બતાવે છે કે ત્યાં રહેલો છે. સર્વજંતુ એ જ્ઞાન ક્રિય એ જ્ઞાતૃત્વ કર્તૃત્વ છે, તે સ્વાતંત્ર્યણ જ્ઞાતૃકર્તૃ શિવે નૈક્યા. આપણું જ્ઞાન કર્મ પરતંત્ર, એટલું સ્વતંત્ર નથી. પણ જે કંઈ આ જ્ઞાનની શક્તિ છે, કર્મની શક્તિ છે, એ ઈશ્વરના જ્ઞાન કર્મને કારણે છે. ઈશ્વર બધા જ્ઞાન કર્મમાં સ્વતંત્ર છે, પણ જીવમાં પણ જે કંઈ માત્રામાં જ્ઞાન કર્મ છે બતાવે છે કે સ્વતંત્ર જ્ઞાન કર્મ ધરાવનાર ઈશ્વર એમાં રહેલો છે. જેવી રીતે ચા આપણને ધજાવે તો શું કહીએ આપણે, એમાં ધજાવાના અગ્નિ રહેલો છે. ચામાં ધજાવાને શું નહીં તમે વિચારું કે કોલ્ડ ટી કે ચા ધજાડતે નથી, કોલ્ડ ટી કે ધજાડો આપણે ઠંડા જ ધજાડે. ચા ક્યારે ધજાડે? એમાં રહેલો અગ્નિ ધજાડે. અને તો આ બધા પદાર્થોમાં ધજાડવાનું સામર્થ્ય ક્યાંથી આવે છે? અગ્નિ સાથેને એક ઐક્યને કારણે અગ્નિ રહેલો છે. એટલા માટે અંતે કોઈ પણ જંતુમાં જ્ઞાન ને ક્રિયા આવે છે, એને કારણે સર્વજ્ઞ અને સર્વ કરતા જે શિવ છે એની ઐક્યને કારણે. ઈશ્વરત્વ જ જીવાનામ સિદ્ધમ તત્શક્તિ સંગમાર, તત્શક્તિ સંગમાર આ ઈશ્વરની શક્તિના સંગમને કારણે જ જીવાનામ ઈશ્વરત્વ સિદ્ધમ. આ જીવોમાં પણ જે ઈશ્વરત્વ છે, આમ સિંહ આમ જતો હોય જંગલની અંદર બધા આળા આવા થઈ જાય, કેમ ઈશ્વરત્વ છે એ શું બતાવે છે? તત્શક્તિ સંગમાર આ પરમાત્માની શક્તિના સંગમને કારણે સંયોગને કારણે જે આ પ્રાણીઓમાં ઈશ્વરત્વ છે, સર્વ કર્તૃત્વ છે, જ્ઞાતૃત્વ છે વગેરે. ઈશ્વર સર્વાત્મા એથી સિદ્ધમ, ટૂંકમાં આ પ્રસિદ્ધ થયું કે ઈશ્વર સર્વનો આત્મા છે. બધી જગ્યાએ જ્ઞાન ક્રિયા શક્તિ છે ને, એ તો આ વિભૂતિ યોગમ છે, મોં યોગથી તત્વતઃ અમારી વિભૂતિ છે, યોગ છે. મહર્ષે સપ્તપૂર્વે ચત્વારો મનવસ્તથા મદભાવા માનસા જાતા યેષામ લોક ઇમાઃ પ્રજાઃ, ભગવાન કે દસમા અધ્યાયની અંદર કે આ બધા આ મનુઓ જે કર્મ શક્તિ ધરાવે છે એ મારે કારણે છે, એમણે મારી ઉપાસના કરી આરાધના કરીને કારણે મારી શક્તિનો સંચાર એમનામાં થયો.
આ મહર્ષિઓ જ્ઞાન ધરાવે છે મારે કારણે, આ મનોકર્મ ધરાવે મારે કારણે, અને તેથી આ પ્રાણી માત્ર મારા જ જ્ઞાન અને કર્મનો જ વિસ્તાર છે વિભૂતિ. આ જગત શું છે? ભગવાનના જ્ઞાન અને કર્મની અભિવ્યક્તિ. એટલે ભગવાન જ્ઞાન અને કર્મ આશ્રય ભગવાન ચૈતન્ય છે, એ સર્વનો આત્મા છે, સિદ્ધ થઈ ગયું. જીવેશુ ઈશ્વર શક્તિ ઉપાદન, પછી કહે છે જ્ઞાનસ્ય સ્વપ્રકાશત્વ. આ જ્ઞાન કેવું છે? પોતાની જાતને પ્રગટ કરનારું છે. ચૈતન્ય સ્વપ્રકાશ છે, એને બીજા કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. અયમ ઘટોયમ પટૈત્યેવમ નાના પ્રતિદિશુ અર્ક પ્રભૈવ જ્ઞાનમ તત્ સ્વયમેવ પ્રકાશતે. અયમ ઘટઃ અયમ પટઃ, આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇદેવમ નાના પ્રતિદિશુ. આ ભિન્ન ભિન્ન પ્રકારની પ્રતિતિ થાય છે આપણને, ભિન્ન ભિન્ન પ્રકારના આપણને જે જ્ઞાન થાય છે, આ ઘડો છે, વસ્ત્ર છે વગેરે, એમાં જે જ્ઞાન પ્રકાશી રહ્યું છે, આ બધામાં જે જ્ઞાન આપણે શક્તિનો જે અનુભવ થાય છે ઈશ્વરની શક્તિને કારણે છે, બધામાં જે કર્તૃત્વ છે ઈશ્વરના કર્તૃત્વને કારણે છે, બધામાં જ્ઞાન છે ઈશ્વરના જ્ઞાનને કારણે છે. હવે દરેક દરેક અનુભવ થાય છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ પ્રકારના અનુભવની અંદર અર્ક પ્રભાવ જ્ઞાનમ તત્ સ્વયં એવ પ્રકાશતે. આ દરેક દરેક પદાર્થમાં જ્ઞાન રહેલું છે. અસ્થિભાવી પ્રિયમ, જ્ઞાન ભાષમાં પણ રહેલું છે, પોતાની જાતને પ્રગટ કરવા પણ રહેલું છે. સર્વ જંતુષુ અવિશિષ્ટમ એ જ્ઞાનમ તસ્ય સ્વપ્રકાશત્વ એકત્વ ચ સાધયતિ. આ દરેક દરેક જંતુમાં, દરેક દરેક જીવંત પ્રાણીની અંદર જ્ઞાન રહેલું છે, ચેતન ચેતનતા રહેલી છે. એ જ્ઞાન સ્વપ્રકાશ છે અને એક છે. અર્ગ પ્રભેવ સ્વજ્ઞાન સ્વયમેવ પ્રકાશતે. એટલે આ ઘડામાં વસ્ત્રના દરેક દરેક વિશેષ જ્ઞાન છે, એમાં એક સામાન્ય નિર્વિશેષ જ્ઞાન રહેલું છે, વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે. હું વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છું, અને હું જે નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ, એ જ્ઞાન જ આ દરેક દરેક અનુભવમાં વિશેષ રૂપે પ્રકાશી રહ્યું છે. ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, આ દરેક વૃત્તિની અંદર જે વિશેષ જ્ઞાન છે, એ વાસ્તવમાં સ્વયં પ્રકાશ નિર્વિશેષ જ્ઞાનની અભિવ્યક્તિ છે. એ નિર્વિશેષ હોવાને કારણે દરેક દરેક વિશેષતામાં પ્રગટ પ્રગટ થનારું જ્ઞાન એક જ છે, અને એ હોવાને કારણે ઘડો પ્રકાશે છે. આ ઘડો વિશેષતા પ્રકાશે છે, કારણ કે નિર્વિશેષ સ્વયં પ્રકાશ જ્ઞાનમાં રહેલું છે. આ વસ્ત્ર વસ્ત્રતા પ્રકાશે, કારણ કે નિર્વિશેષ સ્વપ્રકાશ જ્ઞાન રહેલું છે. નિંતર આ ઘડામાં કે વસ્ત્રમાં પ્રકાશવાની શક્તિ ક્યાંથી આવી? સ્વજ્ઞાનમ સ્વસ્ય દ્રષ્ટુ સ્વરૂભૂતમ જ્ઞાનમ સ્વયં પ્રકાશતે. ટૂંકમાં મને જ્યારે ઘડાનું, વસ્ત્રનું, વૃક્ષનું, કોઈ પદાર્થનું જ્ઞાન થાય, ત્યારે હું જેમાં પ્રકાશું છું, કોણ? હું પ્રકાશું છું. આ ઘટક જ્ઞાનના વિશેષ રૂપમાં કોણ પ્રકાશ? નિર્વિશેષ જ્ઞાન કે હું પ્રકાશી રહ્યો છું. આ જ્ઞાન સ્વયં પ્રકાશ છે, એ જ્ઞાનને પ્રકાશિત કરવા માટે બીજું કોઈ નથી. સત્વભાષિકા ચિત્ત કવેતરા સત્વયા હે ચિત્ત ચિત્તયા હ્યહમ. જ્ઞાનમ ન ચેત સ્વયં સિદ્ધમ જગદંધમ તમો ભવેત. આ જ્ઞાન પોતે જો સ્વયં પ્રકાશ ન હોત કે સ્વયં સિદ્ધ ન હોત, તો જગતને પ્રકાશિત કોણ કરત? આ જ્ઞાનને પ્રકાશિત કરવા બીજું જ્ઞાન હોય, તો જ્ઞાન માત્ર જો બીજા પ્રકાશની અપેક્ષા રાખતું હોય, તો આ જ્ઞાનને પ્રકાશિત કરનાર બીજું જ્ઞાન હોવાને કારણે એમાં બીજા જ્ઞાનની અપેક્ષા રાખે પ્રકાશિત કરનારી, એમ કરતા કરતા કોઈ સ્વપ્રકાશ વસ્તુ મળે નહીં. મળે જ્ઞાન સ્વપ્રકાશ હોવું જોઈએ, નહીંતર આ જગત પ્રકાશિત ટૂંકમાં આપણે કશું ભાસતું જ ના. હજી તો હજી પૂરું થયું નથી, એ કોણ પ્રકાશિત કરે નક્કી થયું નથી, ઘણી વાર કામ થતું નથી હોતું ને. કોણ કોણ નિર્ણય લીધો નથી, કોણ પેલો પેલા ને એમ કરતા કરતા થયું જ ના કશું. આ સૂચના આપીને કઈ થયું જ કેમ? કોણ કરે? આ કરે પેલો કે ના પેલો? ટૂંકમાં કોઈ કરનારો સ્વયં સિદ્ધ, સ્વયં કરનારો જ્યાં સુધી ન હોય ત્યાં સુધી દરેક દરેક કરનાર જો બીજા પર આધાર રાખતો હોય, બીજાના નિર્ણય પર, કોઈ સ્વયં નિર્ણય ના ન હોય તો
એ વસ્તુ થાય જ નહીં. કારણ કે દરેક પેલા પર આધાર રાખે, પેલો પેલા પર, પેલો પેલા પર, હજી નિર્ણય લેવા માટે કામ થયું નથી. તેવી રીતે આ જગતની અંદર આ પદાર્થો ભાસે છે એ જ બતાવે છે કે સ્વયં ભાસનાર તત્વ હોવું જોઈએ જેના પ્રકાશમાં આ બધું ભાસી રહ્યું છે. યદાદિત્ય જગદમ તેજ જગત ભાસે દેખિલમ યચંદ્રમાસી યચ્ચાગણો તત્તેજો વિધિ મામકમ. એ ભગવાન આત્મારૂપે કહી રહ્યા છે કે સૂર્યમાં ચંદ્રમાં અગ્નિમાં જે તેજ, એટલે ઈશ્વર કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. ભૌત એવમ જ્ઞાનમ ઈશ્વરસ્ય તસ્ય અમૂર્તસ્ય કુદા ક્રિયા એતિ. ચાલો, ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે માટે સર્વત્ર વિશેષ જ્ઞાનમાં પ્રકાશ રહ્યો છે, પણ ભગવાન તો અમૂર્ત છે. અમૂર્ત અર્થાત કોઈ રૂપ વગરનો છે, એમાં ક્રિયા ક્યાંથી આવી? કયું કરવા હાથ પગ જોઈએ, આકાર જોઈએ, કંઈક વિશેષતા જોઈએ? ભગવાન નિરાકાર છે, તો નિરાકાર તો જ્ઞાન, દરેક આકાર ધરાવનારા જ્ઞાનમાં નિરાકાર જ્ઞાન હોય, પણ આ ક્રિયા કરવા માટે તો કોઈને કોઈ આકાર જોઈએ, હાથ પગ જોઈએ. ભગવાન નિરવયવ છે, એ બધી ક્રિયા એ સર્વ કરતા કેમ કરશે? નચેરસ્ય ક્રિયા કાચિત વ્યવહાર કથમ ભવેત. ઈશ્વર સૃષ્ટિ કરતા વ્યવહાર સિદ્ધ ક્રિયા બી યાદૃશી તાદૃશ્ય અંગીકાર્ય. ટૂંકમાં ઈશ્વર જ જગતનું સર્જન કરનાર છે, માટે ક્રિયા પણ એનામાં રહેલી છે, એ આપણે સ્વીકારવું જ પડશે. આ જગત સર્જન કોણ કરે? હું તો કરી ના શકું. અનિશો વા કુર્યાત ભૂણજન કફ પરિગ્રહ. અનિશ્વર છે અર્થાત જે બીજા પર આધારિત છે, તો કે આ જગતનું સર્જન ના કરી શકે? જે સ્વતંત્ર છે એ જ જગતનું સર્જન કરી દે. અને તેથી એક જ સ્વતંત્ર, સ્વતંત્ર સત્તા ધરાવનાર, સ્વતંત્ર રીતે પ્રકાશનાર જે ઈશ્વર છે, એ જ કરતા હોઈ શકે. અને કોઈ કહેતો આપણે સ્વીકારવું પડશે કે એ ક્રિયાનો પણ આશ્રય છે. નચે દસ્ય ક્રિયા, આ ઈશ્વરનો જો ક્રિયા ના હોત તો કાચિત વ્યવહાર, કાચિત ક્રિયા નચે દસ્ય વ્યવહાર કથમ ભવે, તો કોઈ પ્રકારની ક્રિયા કે વ્યવહાર કેમ થઈ શકત? એમ કરીને એટલે આ બધું કહેવામાં આવ્યું છે, પણ એ સિદ્ધ કરે છે કે ઈશ્વર કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, બધા જ્ઞાનનો બધી ક્રિયાનો આશ્રય છે, સ્વયં નિર્વિશેષ છે, નિરાકાર છે, અને છતાં બધી જ્ઞાન ક્રિયાનો આશ્રય છે. ઈશ્વરપણું એનું વિવેચન આગળ થશે જગતના સર્જનનો, જ્યારે બીજા શ્લોકમાં જ્યારે એની વાત આવશે ત્યારે. અત્યારે પણ આ કહી દેવામાં આવે છે અહીંયા, કારણ કે અસ્થિ પ્રકાશ દેતી, આ વ્યવહાર, આ વ્યવહાર તો છે બધો, પણ એ આ હોવાપણું ભાસવાપણું આ સ્વયં ભિન્ન ભિન્ન પદાર્થમાં રહેલા છે, કે સર્વાત્મા ઈશ્વરમાં, સર્વાત્મા ઈશ્વરે, સર્વાત્મા ઈશ્વરમાં રહેલા છે, હોવાપણું અને ભાસવાપણું. અમૂર્ત સ્વરૂપ ક્રિયાભાનો ઉપાદ દર્શનમ. આપણો અનુભવ છે કે અમૂર્ત હોય અર્થાત જેનામાં આકાર નથી કે રૂપ નથી, એ વસ્તુ પણ માં ક્રિયા હોય છે, એમાં ક્રિયા કહી શકે છે. અમૂર્ત છે અર્થાત જે આકાર વગરનો છે, એ પણ ક્રિયા કરનારું જણાય છે. એમ કરીને જે અમૂર્ત છે અર્થાત આકાર વગરનું છે, અવયવ વગરનું છે, એ પણ ક્રિયાનો આધાર હોઈ શકે, અને ઈશ્વર, ઈશ્વર પણ અમૂર્ત હોવા છતાં ક્રિયાનો આધાર હોય, એ હોય છે, એટલે ઈશ્વર પણ હોઈ શકે એવું બતાવે છે 24-24 શ્લોકમાં. ક્રિયાનામ પરિસ્પંદ પરિણામ સ્વરૂપે. બે ક્રિયા કોને કહેવાય? પરિસ્પંદ અને પરિણામ બે ક્રિયાના સ્વરૂપ છે. પરિસ્પંદ ચરણમ, પરિણામ અવસ્થાંતરાપત્તિ. આપણે ક્રિયા ક્યારે કહીએ? કંઈક થયું ક્યારે કહીએ? ક્યાં તો કંઈક હલનચલન થાય, એટલે સ્થળમાં, એક સ્થળમાંથી બીજા સ્થળમાં ગતિ થાય, અથવા એક કાળમાંથી બીજા કાળમાં ગતિ થાય. ગતિ એ ક્રિયાનું સ્વરૂપ છે. ગતિ બે પ્રકારની છે, એક સ્થળથી બીજા સ્થળમાં ગતિ થાય કે કાળમાંથી બીજા કાળમાં. એટલે ચલનાત્મિક આ ક્રિયા, ક્રિયામાં કોઈનું કોઈ ગતિ રહેલી હોય, ચલન રહેલું હોય, એ ચલન ક્યાં તો દેશમાં હોય કે કાળમાં હોય. પરિસ્પંદ, આમ પરિસ્પંદ ચલનમ, એક સ્થળથી બીજા સ્થળમાં જ્યારે ચલન થાય તો ક્રિયાનું એક રૂપ છે, અથવા એક કાળમાંથી આ દૂધમાંથી દહીં બનવું, અવાસ અવસ્થાંતરાપત્તિ, આ દૂધમાંથી દહીં બન્યું, એ કેવું છે? એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એ કાળમાં ગતિ છે, અવસ્થામાંથી બીજી અવસ્થામાં. તો દેશમાં ગતિ અથવા કાળમાં ગતિ, અવસ્થાંતર એટલે એક કાળમાંથી બીજા કાળમાં, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ગતિ.
एवं स्वरूपिणी क्रिया प्रसिद्धा शर सुवर्णादिशु इत्यर्थ है। तो जहारे बोलो बांस ने बाण में क्या प्रकार की क्रिया है परिस्पंद एक स्थल बीजा स्थल जाए जहारे अपने लगड़ी में अलंकार बनावे त्यारे एक अवस्था में बीज अवस्था में ये प्रक्रिया है। सोना में अलंकार बनावे प्रक्रिया वगैरह न बनी सके पर एक लगड़ी रूपी अवस्था में बंगड़ी रूपी अवस्था में रूपांतर थो ये बी क्रिया थी। चलो पहला क्रिया कोने कहवा ए कहू सा अमूर्त उपाधि भाती अमूर्त में आ प्रकार की क्रिया भासे उपाधि ने कारण स्वयं नहीं ईश्वर पर स्वयं करे नहीं आगे कहसे के ईश्वर अमूर्त छे निर्विकार छे निराकार छे स्वयं तो क्रिया न हो उपाधि ने कारण हो सके मायर उपाधि ने कारण ईश्वर जगत नो सर्जक हो सके ए रीते अमूर्त उपाधि वशात भाते स्पंदमाने बहिर्ज्ञाने तदनुकरोद उद्भवेद स्पंदमा बहि ज्ञाने स्पंदमाने सति अब ज्ञान जब बाहर स्पंदित था त्यारे अंकुरोद उद्भवेद आम बाहर बाहर कई बार तरत करो कई आम आप रो तुड़ी हो रहा है तुड़ी अपने कल्पना करें कोई गालू त्याग कौन तरत क्रिया था जुवानी था जवानी क्रिया था कई बार क्रिया था मत पूरा जो तरत पाचा हटा अज्ञान जैसे ने एक क्रिया उत्पन्न करे अज्ञान स्वयं के उजे निराकार छे छता पण अज्ञान क्रिया नो आश्रय बने छे बधी ज क्रिया छे वडे ज्ञान माथी परिणामे छे के ज्ञान थी मत्वडानो निवृत्ति ज्ञान थी फोनो प्रवृत्ति प्रवृत्ति निवृत्ति आ जे क्रिया होय छे ए एनी एनी पाछळ नु कारण गयो ज्ञान अंकुरवत उद्भवेद अथवा इंद्रिय द्वारा के मनोवृत्ति द्वारा अज्ञान है बहिस्पंदमाने इंद्रिया द्वार थी जा रहे हैं मनोवृत्ति रूप में अज्ञान लेकिन वृक्ष वगैरह पदार्थ संपर्क जा रहे करे तद अंकुरवत ज्ञान से अंकुरवत कार्य में पूर्वोक्ता क्रिया उद्भवेद तो कशु थाय एट करवानी इच्छा थाय कई जाए एट कई करवानी इच्छा थाय अहीं पड़ी हुई है देखा एम कई अतिशयता लावी आम मूकव कचरो देखाय क्रिया उत्पन्न थाय सफाई माटे अव्यवस्था देखाय क्रिया उत्पन्न थाय व्यवस्था माटे के व्यवस्था देखाय क्रिया उत्पन्न अव्यवस्था करवा माटे जेवी जेनी मती कछुक देखाय एटले प्रेरणा जन्मे हमेशा ज्ञान करवाने प्रेरणा आपतो हशे कोई पण कर्म जारे थाय त्यारे जोजो के एना मुंहमां कछुक ज्ञान रहेलू छे ए सिवाय कर्म ना थाय करवानी इच्छा क्यारे जन्मे कशु ज्ञान थाय त्यारे कई जाणवामां आवे त्यारे जाणवामां आवे पहेला आवे छे चलो जईए आयु चलो जोईए फिर आयु चलो लईए वगैरे जवू जाणवू जोवू लयवू आ बधी क्रियाओ क्यारे थाय कई जाणवामां आवे त्यारे एटले छे तो आ मननी वृत्ति जाय छे एने कारण आ प्राणमां स्पंदन थाय एमांथी क्रिया थाय एटले ज्ञान आश्रयत प्राण अधिष्ठित आ ज्ञान मन में रहेलू है ये मन ने प्राण संबंधित है मन में जयरे कई प्रकार स्पंदन थाय ज्ञान रूप में तरह प्राण में क्रिया रूप में स्पंदन थाय ये प्रकार आ ज्ञान निरूप अज्ञान अमूर्त होवा छता क्रिया आश्रय बने क्या अंतर्यामी ईश्वर संनिधानाय तत्वात् प्राण चेष्टायाः सर्जन्तुषु प्रतीयमाना चेष्टापि ईश्वर सेव इत्यर्थ छेवटे आ बधा आश्रय ईश्वर ज छे अने ए कोई पण जंतु नी अंदर क्रिया जाय त्यारे एमां शुं समजवुं चैतन्य रूप ईश्वर तो विशेष ज्ञान थयुं मनोवृत्ति ए विशेष ज्ञान कोने कारणे छे एमां रहेल निर्विशेष ज्ञान ने कारणे ईश्वर ने कारणे निर्विशेष ज्ञान स्वरूप ईश्वर आ विशेष ज्ञान में रह्यो ए विशेष ज्ञान कर्म उत्पन्न करे आम कर्म आधार क्यों छे विशेष ज्ञान में विशेष ज्ञान नो आधार छे निर्विशेष ज्ञान में ईश्वर माटे जे क्रिया थाय छे एनो आधार पण ईश्वर छे बीजी जगह जे ज्ञान छे एनो आधार पण निर्विशेष चैतन्य ईश्वर छे कोई भी जगह क्रिया थाय एनो आधार पण निर्विशेष चैतन्य ईश्वर छे माटे बधी जगह ज्ञान ने क्रिया बधा जंतुओं में छे ए शुं बतावे छे ईश्वर की हाजरी बतावे छे दरेक दरेक जगह ईश्वर की हाजरी के हवा पण बतावे छे आम ईश्वर केवो छे सर्वात्मा छे सर्वनात्मा छे केवो ईश्वर
शुद्ध चैतन्य इदानीं क्रियाकार्यं दर्शयन् क्रिया सद्भावं साधयति आ क्रिया नामी वस्तु छे तमने कोणे कहो क्रिया छे कोणे कहो तो के आ क्रिया ने कारण जे थाय छे पर कही सके क्रिया छे उत्पाद्य प्राप्य संस्कार विकार उपाश्रया क्रिया उत्पाद्य जे नथी उत्पन्न करवामां आवे छे एनो क्रिया छे क्रिया शुं करे नथी एने उत्पन्न करे खेतर में पाक उत्पन्न करे क्रिया प्राप्य एक स्थले बीजा स्थले पहुँचू जे नथी त्या पहुँचू पहुँचीए छे बतावे छे के क्रिया छे संस्कार्य वस्तु अशुद्ध होय ने शुद्ध करवामां आवे लोटाने मांजवामां आवे ए शुं कहेवाय संस्कार ए बतावे छे क्रिया छे विकार्य दूधमांथी दही एक अवस्थामांथी बीजी अवस्थामां करोति गच्छति उन्मार्षि छिनत्तेति प्रतियते એટલે આપણે શું કહીએ છીએ કરોતી પેલો કરી રહ્યો છે ખેતી કરી રહ્યો છે ઉત્પાદન કરે છે ગચ્છતી જઈ રહ્યો છે એટલે પ્રાપ્ત થવાની ક્રિયા કરી રહ્યો છે ઉન્માસથી માંજી રહ્યો છે એટલે કે સંસ્કારની ક્રિયા કરી રહ્યો છે છેનકતી છેદી રહ્યો છે કઠિયારો લાકડાના એકના બે ટુકડા કરી રહ્યો છે એને આપણે કહીએ વિકાર લાકડામાં કઈ પ્રકારનો વિકાર લાવી રહ્યો છે ఇది కర్మకారక వ్యపాశ్రయ పరిణామ క్రియా ప్రతియతే ఆ రీతి ఆ కర్మనా జే కారక છે కర్త વગેરે એને આશ્રયની આ પરિણામ ક્રિયા જે છે એ આપણા અનુભવનો વિષય છે ટૂંકમાં બધી જગ્યા ક્રિયાઓ થઈ રહી છે જ્યાં ક્રિયા હોય ત્યાં ક્રિયાનો આશ્રય હોવો જોઈએ અર્થાત પરમાત્મા ત્યાં રહેલો છે સર્વણ આત્મા છે એક જ સર્વજ્ઞ હોય ને કિંચિત હોય સર્વજ્ઞાની હોય ને અલ્પજ્ઞાની એક જ હોય એવું કેવી બની શકે ઉપાધિના ભેદને કારણે એક જ સર્વ કરતા હોય ને અલ્પ કરતા હોય કેમ બની શકે ઉપાધિના ભેદને કારણે એક જ રાજામાં ભિખારીઓ કેમ બની શકે ઉપાધિના ભેદને કારણે એક જ વિવિધ અભિનેતા ઉપાધિને કારણે રાજા કહેવાય વેશને કારણે બીજા વેશને કારણે ભિખારી કહેવાય એમ જ એક જ પરમાત્મા એક વેશને કારણે સર્વજ્ઞ કહેવાય બીજા વેશને કારણે અલ્પજ્ઞ કહેવાય શિવો બ્રહ્માયુદેશુ સર્વજ્ઞ ઇતિ ભાસતે આ શિવ અર્થાત પરમાત્મા બ્રહ્માજી વગેરેના દેહમાં ઉપાધિમાં એને આપણે સર્વજ્ઞ કહીએ દેવતેજ મનુષ્યેશુ કિંજિજ્ઞ તારતમ્યત દેવતાઓ મનુષ્યો પશુઓ આ બધામાં ઉતરતી કક્ષામાં એ કેવો છે અલ્પજ્ઞ એટલે અલ્પજ્ઞાન ધરાવનારો છે એમાં પણ તારતમ્ય હોય મર્યાદિત જ્ઞાન ધરાવનારામાં પણ કોઈ ઓછું મર્યાદિત જ્ઞાન ધરાવનારો હોય કોઈ વધારે મર્યાદિત જ્ઞાનની મર્યાદા ઓછી વધતી હોય એ પણ ઉપાધિને કારણે દેવતાઓમાં ઘણું વધારે જ્ઞાન હોય મનુષ્યમાં ઓછું હોય પશુઓમાં એથી પણ ઓછું હોય જરાયુ જ હે અન્નજશ્ચૈવ સ્વેજ સ્વેદજ પુનઃ ઉદ્ભિદ એદે ચતુર્વિધા દેહા ક્રમશઃ ન્યૂનવૃત્તયઃ તો આ રીતે જરા જરાયુમાંથી ઉત્પન્ન થનારા એટલે કે ગર્ભમાંથી ઉત્પન્ન થનારા ઈંડામાંથી ઉત્પન્ન થનારા પછી પરસેવામાંથી ઉત્પન્ન થનારા અને પૃથ્વીમાંથી ઉત્પન્ન થનારા આ ચાર પ્રકારના જીવો છે ક્રમશઃ જ્ઞાન ઓછું થતું જાય છે બસ એટલે આ બધાની ચર્ચાનું તાર એને છેવટે એ બધાનું તારણ શું કાઢ્યું બ્રહ્માદિસ્તમ પર્યંતા સ્વપ્ન કલ્પ એવ કલ્પના સાક્ષાત હૃદય નવચ્છિન્ને પ્રકાશે પરમાત્મને બ્રહ્માદિ સ્વંપ પર્યંત સંપ પર્યંતા કલ્પના સ્વપ્ન કલ્પના સ્વપ્ન કલ્પ ઇવ એવ તો સ્વપ્નમાં જેમ કલ્પના છે તેવી રીતે આ જાગ્રતમાં પણ બ્રહ્માજી મારીને
स्तंभ अर्थात नायकड़ा जंतु सुदुनिया जे कल्पना छे के जे स्वप्ननी कल्पना जेवी छे कल्पना छे स्वप्नों का आ प्रकार तारतम्य होय छे जागृत में होय छे तो ये पण स्वप्न जेवी कल्पना छे ईश्वरत्वादेह मायामयत्व उपपादम उपसंहरति ईश्वर ईश्वर पण माया ने कारण छे जीव जीव पण माया के अज्ञान ने कारण छे वास्तव में छे एक तत्व अंतरे छे परमात्मा साक्षात कृते अनवच्छिन्न प्रकाशे परमात्मनि अनवच्छिन्न प्रकाशे परमात्मनि साक्षात कृते कह रहे कल्पना जाए स्वप्न में कल्पना है वो कह रहे खबर पड़े जागे क्या है स्वप्न हो क्या नहीं तो आप जागृत जगत कही बधु कल्पना है क्या खबर पड़े अपने जय आप स्वरूप में जागी जाइए तरह अनवच्छिन्न प्रकाश है परमात्मा की साक्षात करते हूँ वास्तव में अनवच्छिन्न प्रकाश रूप परमात्मा अर्थात अनंत प्रकाश रूप स्वप्रकाश शुद्ध चैतन्य छू परमात्मा ए प्रकार मैंने जय मारा विष्णु ज्ञान था तरह खबर ये परमात्मा ने लीला से बदली अर्थात ए प्रकाश स्वरूप अनस्तित्व रूप परमात्मा पर आ ब्रह्माजी मारे ने स्तंभ सुधनी बड़ी कल्पनाओ है हूँ जी सकू अंदे दीदी तेरे हूँ कहूँ कि आ सर्व कल्पना है ये यश साक्षात करो तो प्रबोध समय जयरे प्रबोध था अर्थात ज्ञान था तेरे आ बड़ी कल्पना है प्रकार ज्ञान थाय अनवच्छिन्न प्रकाशे परमात्मनि साक्षात कृते सति सर्वकल्पना जागृति प्रबोधे विलीयमान स्वप्न सहसाय विलीयमानत्वात् स्वप्न तुल्याय इत्यर्थः तो जेवी रीते जागृत थवादी स्वप्ननी बधी कल्पना विलीयमान थई जाय तेवी रीते प्रबोध थाय त्यारे आ ब्रह्माजी ब्रह्माजी रहता नथी भले प्रतीत थाय पण कोण रहे छे स्वप्रकाश चैतन्य आपनो जीव जंतु जंतु रहतो नथी ए पण कोण छे स्वप्रकाश परमात्मा परमात्मा मात्र रही जाए संदेह जी पहला ब्रह्मा ने ब्रह्मा मानवा आवता था आ जंतु ने जंतु मानवा आवतो तो ब्रह्मा जी जुदा आ जंतु जुदू आ जुदू आ प्रकार ना भेदभाव जानवामां आवता हता ई भेदभाव कोई रहता नथी आ बधा एकमात्र ब्रह्म लटका करे ब्रह्म पासे चित्त चैतन्य विलास तद्रूपनो एकमात्र चित्त चैतन्य नो ज विलास छे चैतन्य नो चित्त ने कारण थे विलास माया ने कारण थे विलास छे एकमात्र चैतन्य है एम करने बहु मौलिक रहते हैं अत्यंत सरल दृष्टांत आपे ने ग्रंथकार बतायो तो परमात्मा केम सर्वण आत्मा है सर्वात्मत्वम च कीदृशम आ सर्वात्मा बड़ो मुख्य अर्थ माने गौण अर्थ मान थे भगवान सर्वात्मा बड़ो मुख्य अर्थ मान छे ईश्वरत्वम च जीवत्वम सर्वात्मत्वम च कीदृशम ईश्वरत्व के ऊ जीवत्व के ऊ तो के उपाधि निबंधनम उपाधि ने कारण छे ए मुख्य न सर्वात्मत्वम च के ए मुख्य छे ईश्वर पणो अने जीव पणो उपाधि ने कारण छे सर्वात्म पणो मुख्य अर्थ मां छे ए एम बतायो आ बड़ा प्रश्न उत्तर आ श्लोक मां छे भले ग्रंथकार है कदाच स्पष्ट ध्यान न कर्यु होय परंतु आ पहला श्लोक में जो कहवा आयु एना आधार आप तारण काढ़ी सकिए ये तो आप बताओ पर आ ईश्वर सर्वात्मा छे एने माटे कोई प्रमाण खरो आ तो तमे न्याय थी तर्क थी तमे बतायो पर एने माटे प्रमाण वेद प्रमाण तो हा अनुरणीयान महतो महीयान इति वेदवाक रुद्रोपनिषद भी एवं स्तौति सर्वात्मकम शिवम तो कहा अणुमणीयान महतो महीयान आत्मा सृजंतो निहितो गुहायाम गुहायाम आत्मा सृजंतो गुहायाम आत्मा निहित अणु थी पण अणु छे महान व महान छे आ प्राणी मात्र ने गुहा में एक परमात्मा रहे रहो छे अंते एक परमात्मा प्राणी मात्र ने गुहा में रहे रहो छे अर्थात प्राणी मात्र ना आत्मा छे ये बहुत स्पष्ट है तो उपनिषद में कहवामां आव्युं रुद्रो पण शिवजी पर समा सर्व प्रभु क्या क्या मारो तो के रुद्रो उपनिषद एवं स्तौति सर्वात्मकम शिवम आ रुद्रो उपनिषद जे पण सर्वात्मा शिव नी स्तुति करे छे नमो हिरण्यबाहवे सेनान्य दिशां जपते नमो नमः वगैरह वगैरह हम करे ने आ बाद 300 बदा नाम क्या मावा ए रूप महला शिवजी ने नमस्कार करम आव्या एम करे शिवजी बदा रूप धरावे जे प्रकार स्तुति करम आवे
એમ કહીને શિવજી સર્વાત્મા છે એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું. આ પ્રકારે સાક્ષાત કુરુતે પ્રબોધ સ્વયમે સ્વાત્માનમેવાદ્વયમ એની ચર્ચા કરવામાં આવી. તસ્મૈ શ્રી ગુરુમૂર્તે દક્ષિણામૂર્તે, ગુરુમૂર્તે દક્ષિણ પદદ્વયસ્ય અર્થમાં એક શ્લોકમાં એ આખો કહી દીધો. ગુરુમૂર્તિ દક્ષિણામૂર્તિ એમ એક સામાન્યકરણને મૂકવામાં આવ્યા, અર્થાત બંને એક જ છે, એક ઈશ્વરો ગુરુવાત્મેથી મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તે નમઃ. ઈશ્વર ગુરુ આત્મા ઇતિ, તો જો પહેલી પાદમાં કહેવામાં આવ્યું પ્રેરકત્વાત ઈશ્વરત્વમ બોધકત્વાત ગુરુત્વમ સ્વસ્વરૂપત આત્મત્વમ ચ બોધ્યમ. તો સ્વસ્વરૂપસ્ય આત્મત્વમ, સ્વરૂપ તો કોણ જ આત્મા છે, પણ એ પ્રેરક હોવાને કારણે ઈશ્વર કહેવામાં આવે, એ આત્માને ઈશ્વર કહેવામાં આવે. સર્વ પ્રેરક છે માટે આત્માને ઈશ્વર કહેવામાં આવ્યો, સર્વ બોધક છે માટે આત્માને ગુરુ કહેવામાં આવ્યો. વાસ્તવ કોણ છે? સ્વસ્વરૂપ આત્મા પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે એ જ પરમાત્માને એ પ્રેરક હોવાના કારણે, પ્રેરક ઉપાધિ હોવાના કારણે ઈશ્વર કહેવામાં આવ્યો, બોધક ઉપાધિને કારણે ગુરુ કહેવામાં આવ્યો. વાસ્તવમાં કોણ છે? આત્મા છે. કાલિદાસો ભી એક એવ મૂર્તિ વિવિધે ત્રિધાસાય પ્રકરાંતરા. આ કાલિદાસ તો શંકરાચાર્ય પહેલા થઈ ગયા. કાલિદાસો ભી એક એવ મૂર્તિ વિવિધે વિભિધે ત્રિધાસા, એક જ વાસ્તવ મૂર્તિ છે, વ્યક્તિ છે, આ ત્રણ રીતે વિભક્ત થયેલી વ્યક્તિ છે એમ કહીને કાલિદાસે પણ આ ત્રણ રૂપમાં વિભક્ત થયા છે એવું કહેલું છે. આપણા કવિઓ તો કેટલા બધા મહાન, એ સામાન્ય એટલે એ લોકોને શાસ્ત્રનું પણ કેટલું મહાન જ્ઞાન, આધ્યાત્મિક ઊંચાઈ પહોંચેલા બધા કવિઓ. વ્યોમ વદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તે નમઃ, તો ઇદં નમઃ ત્યાં કહેવામાં આવે ને, તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમઃ ઇદં યા નમઃ, એ નમઃની વ્યાખ્યા કરવામાં આવી. વ્યોમ વદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તે, આ રીતે આ ત્રણ મૂર્તિ માં જાણે કે વિભક્ત થયેલા હોય, વાસ્તવમાં વ્યોમવત અર્થાત જે નિર્વિકાર છે, નિરાકાર છે, અવિભક્ત છે, અવિભાજ્ય છે, અવિભક્ત છે, એવા દક્ષિણામૂર્તિ ભગવાને નમસ્કાર. તથા જ ઈશ્વર ગુરુ આત્મા એ મૂર્તિ ભેદ ભિન્નાય દક્ષિણામૂર્તિ નમઃ. આ રીતે આ ત્રણ મૂર્તિમાં ભક્ત થયેલા ઈશ્વરના, ગુરુના, આત્માના અને જીવાત્માના આ ત્રણ રૂપે વિભક્ત થયેલા ભગવાન દક્ષિણામૂર્તિ નમસ્કાર, એ સ્પષ્ટતા કરી આપી. તસ્મૈ શ્રી ગુરુમૂર્તિ, તસ્મૈ એટલે કયા? આ ત્રણ રૂપે વિભક્ત થયેલા ઈશ્વર પણ છે, અને ગુરુ પણ છે, અને જીવાત્મા પણ છે, જે વાસ્તવમાં દક્ષિણામૂર્તિ છે. મૂર્તિ ભેદા વિભાગને મૂર્તિ ત્રય વિભાગને, એવા બધા મૂર્તિ ભેદ વિભાગને, આ ત્રણ પ્રકારની મૂર્તિના ભેદ વિભાગ કરનારા. અત્યારે એમ માને કે ઈશ્વર જુદા છે, ગુરુ જુદા છે, હું જુદો છું, તો આ પ્રકારની જુદાનો વિભાગ, જુદાનું ખંડન કરનારા, એ જુદાનો નાશ કરનારા દક્ષિણામૂર્તિ નમસ્કાર એમાં ખરો. મૂર્તિ ભેદ વિભાગને જે સ્વયં નિર્વિભાગ છે, અને તેથી આ ત્રણ પ્રકારની મૂર્તિ વિભક્ત હોય એમ માનનારા જે છે અજ્ઞાનને કારણે, તો જ્ઞાનના ઉપદેશ દ્વારા આ પ્રકારની મૂર્તિ જે ત્રણ છે ભ્રમનો ભ્રમ દૂર કરનારા દક્ષિણામૂર્તિ નમસ્કાર. ઇતિ શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રાર્થ પ્રતિપાદકે પ્રબંધે માનસોલ્લાસે પ્રથમોલ્લાસ સંગ્રહ. આ પ્રકારે દક્ષિણામૂર્તિ સ્તોત્રના અર્થનું પ્રતિપાદન કરનાર આજે માનસોલ્લાસ નામનો પ્રબંધ છે, અર્થાત રચના છે, એમાં પહેલો ઉલ્લાસ પૂરો થયો. હવે અથ દ્વિતીય ઉલ્લાસ, હવે આપણું શરૂ થાય છે અહીંથી દ્વિતીય ઉલ્લાસ, બીજો ઉલ્લાસ. તો ઉલ્લાસ કેમ? આમ જોઈને એમના મનમાં આમ ઉલ્લાસ થાય છે, આ શ્લોક જોયે છે અને ઉલ્લાસ થાય છે. પ્રથમ શ્લોક ઉલ્લસતા મત સિદ્ધાંતા સ્તોત્ર પરિશીલતા મનસી પ્રકાશમાન અર્થાના સંગ્રહ. મત સિદ્ધાંતા સ્તોત્ર પરિશીલતા, તો વાર્તિકા જયારે
આ સ્તોત્રના એક એક શ્લોકના જ્યારે પોતાના મત સિદ્ધાંત વગેરે જે છે એ દ્રષ્ટિએ જ્યારે એનું પરિશીલન કરે છે, એના વિશે એનું આલોચન કરે છે, એના વિશે ચિંતન કરે છે, ત્યારે મનમાં જે ખ્યાલો ઉલ્લસિત થાય છે એ ખ્યાલો આમાં વ્યક્ત કરવામાં છે. મારે એને માનસોલ્લાસ કહેવામાં આવે. મનસ ઉલ્લસતામ, મનસે પ્રકાશમાનામ, ઉલ્લસિત થવા, પ્રકાશિત થવા. આ પ્રકારે આ સ્તોત્રના શ્લોકોનું જયારે પરિશીલન કરે, એના ઉપર જયારે ચિંતન કરે, એના પર જયારે ગંભીર વિચાર કરે, ત્યારે મનમાં બધા ઉલ્લાસ જન્મે છે, મનમાં તરંગો જન્મે છે, ઉલ્લાસ જન્મે છે. આ બધા વિચારો પ્રકાશ થાય છે, વિચારો બી ઉલ્લાસ જન્મે પ્રકાશિત થાય છે. તો આ પહેલા શ્લોકનું જયારે પરિશીલન કરે ત્યારે એકત્રીસ શ્લોક રૂપી હવે 31 તરંગો જન્મ્યા, હવે 31 ઉલ્લાસ જન્મ્યા. માટે એને માણસ એમના માણસમાં પણ ઉલ્લાસ જન્મ્યો. તો એટલા બધા આ કૃતિને માણસ ઉલ્લાસ કહેવામાં આવી. અથવા દ્વિતીય ઉલ્લાસ હે ન્યાય વૈશેષિક મત સંગ્રહ તત્ર જગત સત્ય ઉપાદાનકત્વ. અદ્વૈત વેદાંતિન છે અને બાકીના બધા દ્વૈત દ્વૈતિન છે. આ નૈયાયિકા વૈશેષિક બધા લોકો દ્વૈતિન છે, અર્થાત જગતને સત્ય માનનારા છે. દ્વૈતિન એટલે જગતને સત્ય માનનારા. જગત ત્યારે સત્ય હોય જ્યારે જગતનું કારણ સત્ય હોય. અર્થાત આ જગત જે છે એ જેમાં તો બને છે એનું ઉપાદાન કારણ કહેવાય. કારણ સમજાવશે. એ ઉપાદાન સત્ય છે, સાચું છે. એવા સાચા ઉપાદાનમાંથી, સાચી વસ્તુમાંથી જગત બનવાના કારણે જગત સાચું છે. એ પ્રકારનો એમનો અભિપ્રાય છે. કહે છે ટીકાકાર, માયા બહિર્ભૂતમ સ્વાંતર્ગતમ વિશ્વમ પશ્યંતિ વિશ્વસ્યાત્મની માયા દ્રષ્ટત્વમુક્તમ તન્ન ઉપપદ્યતે. આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું એને એવો પ્રકારવામાં આવે છે. એટલે આગળના શ્લોકમાં જે વિચાર કહેવામાં આવે એ બીજા શ્લોક માટેનું જાણે કે કારણ બની જાય છે. માયા બહિર ઉદ્ભૂતમ એમ કહેવામાં આવ્યું કે આ જગત નિજાંતર્ગતમ સ્વાંતર્ગતમ વિશ્વમ, વિશ્વ વાસ્તવમાં નિજાંતર્ગત છે અથવા પોતાની અંદર જ રહેલું છે. અને બહાર જણાય છે તો માયાને કારણે જાણે કે બહાર હોય એ પ્રકારે ભાસી રહ્યું છે એવું કહેવામાં આવ્યું. એટલે કે આ જગતનો બહાર પણ મિથ્યા છે. જગત અંદર છે, બહાર નથી. અંદર એ કેવું છે? અંદર જ્યારે હોય ત્યારે કેવું હોય? દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ, દર્પણમાં દેશાદી નગરી સમાન છે. અર્થાત આ જગત મિથ્યા છે એવું પહેલા શ્લોકમાં કહેવામાં આવ્યું. વિશ્વસ્ય આત્મની માયા અધ્યસ્તત્વ ઉત્તમ. મિથ્યા એટલે શું? અધ્યારોપિત. જેમ સર્વ મિથ્યા છે રજ્જુ પર અધ્યારોપિત છે. એટલે આ સમગ્ર જગત આત્મા જે અસ્થિર પ્રકાશ સ્વરૂપ જે આત્મા છે એના પર આ નામ રૂપ આત્મા જગતનો અધ્યારોપ કરવામાં આવ્યો એવું પહેલા શ્લોકમાં કહેવામાં આવે. તન્ન ઉપપદ્યતે, આ તમે જે કહો છો એ તર્કસંગત નથી. તમારું કહેવું ઉપપત્તિ એટલે તર્કસંગત નથી. કહ્યું તો ખરું, તમે કહેવાથી માત્ર કામ ના ચાલે. તમારે એનું ઉપપાદન કરવું, અર્થાત એ વસ્તુને સિદ્ધ કરવા માટે તમારે તર્ક કે કારણ આપવા પડે. એમનું તમે છટકી જાઓ ના ચાલે. કહીને, માત્ર કહીને તમે છટકી એટલું પૂરતું નથી, પણ તમે જે કહો છો એને સિદ્ધ કરવા માટે તમારે પૂરતા કારણ આપવા જોઈએ. એટલું જ નહીં, પરંતુ બીજા લોકો આ વિષયમાં જે બીજું કંઈ કહેતા હોય એ ખોટું છે તમારે સાબિત કરો કે આ વિષયમાં બીજા લોકોએ ઘણું કહ્યું છે. આ જગત શેમાંથી ઉત્પન્ન થયું? વેદાંત શું કે માયામાંથી ઉત્પન્ન થયું. બસ જગતનું ઉપાદાનના કારણે તો માયા. માયા એટલે શું? કશું જ નહીં. માયા એટલે શું? તો કે જાદુ. એટલે કોઈ સત્ય ઉપાદાનના કારણે સ્વીકારતો નથી વેદાંત. ભાઈ આ સાપ શેનો બનેલો છે? સાપનો બનવાનું, સાપ શેનાથી બન્યો? દોરડામાંથી બને એમ ના કહેવાય. દોરડાના અજ્ઞાનમાંથી બન્યો. સાપનું ઉપાદાનના કારણે કહ્યું અજ્ઞાન. અજ્ઞાન તો કે વસ્તુ ઓછી છે. અંતે એવી કંઈક સ્વાદ છે કે નહીં? ટૂંકમાં નથી એમ કહે છે. અંતે કોઈ સત્ય ઉપાદાન કારણ સ્વીકારવામાં આવતું નથી. પણ જે લોકો જગત સત્ય છે એમ માનતા હોય એ તો એમ તો જગત સત્ય છે એમ માનનારા હોય આ જગત શેમાંથી બન્યું?
क्या साचा उपादान द्रव्य बनू एने माटे घणी बधी समझ आपेली छे, न्याय वैशेषिको आपेली छे, सांख्य लोको आपेली छे, तो एमणे आपेला जे विचारो छे એમાં રહેલા દોષ દર્શન ન કરાવે ત્યાં સુધી આપણે પ્રદર્શિત કરેલો વિચાર સાચો ના ઠરે. એટલા જ માટે કે આપણે કોઈને કશું કહીએ ત્યારે એ વ્યક્તિએ અત્યારે નામાં કયા પ્રકારના સંસ્કાર છે, બીજેથી જાણેલી સાંભળેલી વ્યક્તિ હોય ત્યારે એના મનમાં એ પ્રકારના સંસ્કાર હોય. અને આપણે ધારો કે નવી વસ્તુનો કોઈ નવો વિચાર આપણે આપવો હોય, નવો પ્રકાશ પાડવો હોય, તો અત્યારે એનો જે વિચાર છે વિચાર ખોટો છે, એમાં જે દોષ છે વિચાર દોષ બતાવીએ ત્યારે પછી એ પોતે વિચારને છોડે ને અને ત્યારે સાચો વિચાર ગ્રહણ કરે. એટલે અત્યારનો વિચાર કે માન્યતા કે સમજ છે એ ખોટી છે અને તેથી એ સમજમાં આ પ્રકારનું પરિવર્તન થવું જોઈએ એનું નામ ઉપદેશ. જ્ઞાન તો ઉપદેશ કરવો એટલે જે ભ્રમ છે નિવૃત્ત કરવા, પણ એ ભ્રમ છે ભ્રમ છે એવું નક્કી થવું જોઈએ. ભલે ભ્રમ હોય પણ જે ધરાવે છે તેને સાચો જ માને છે, ભલે આ સર્પ ભ્રમ હોય પરંતુ જે સર્પને એ તો સાચો જ માને છે ને, તો આ સર્વ ભ્રમ છે એવું સિદ્ધ કરી આપે ત્યારે જ પછી એને છોડે ને ના છોડે. અંતે જગત સાચું છે આખી દુનિયા માને છે. તમે કહો છો કે જગત મિથ્યા કઈ રીતે, તો વૈશેષિક લોકો સમજાવે જગત કેમ બન્યું, સાંખ્ય લોકો સમજાવે જગત કેમ બન્યું, આ પ્રકારે જગતના ની રચના માટેના એ લોકો કારણ આપે છે. એ અત્યારે મનમાં સ્થિર થયેલા છે કારણ કે અત્યારે આપણી માન્યતાને અનુકૂળ છે. સામાન્ય માણસ માનતો હોય કે જગત સત્ય છે અને આ વૈશેષિક લોકો એ કેમ સત્ય છે સમજાવે છે, સાંખ્ય લોકોમાં કેમ સત્ય છે સમજાવે છે, અને માટે અત્યારે સ્વીકારેલું છે. તો જગત સત્ય નથી એ સમજાવવા માટે આ વૈશેષિકો અને સાંખ્યો જે કહે છે એ બરોબર નથી એ બતાવવું પડે. એટલે કે જગતના કારણ વિશે બીજા જે મત છે એ મતમાં રહેલા દોષ આપણે સમજાવીએ ત્યારે એને મતનું ખંડન થયું કે આપણે ખરેખર મતમાં દોષ સમજાવીએ તો પછી આપણા મનમાં સ્પષ્ટ થાય કે હા આજે કહેવામાં આવ્યું કે જગત મિથ્યા છે એ વસ્તુ આપણા મનમાં બહુ દ્રઢ થાય. નહીંતર થોડું કહે પણ પેલા તો આમ કહે છે તમે કહો છો વાત બરોબર છે અને આપણા આદરને કારણે માનીને સ્વીકારીએ બરોબર, પેલા કહ્યું છે અંદર પણ રહી તો જાય એક બીજ રહી જાય. અને આપણું કયું ક્યાં સુધી જ્યાં સુધી કંઈ અડચણ ના આવે ત્યાં સુધી આપણું કયું માને, પછી અડચણ આવે તો પછી પેલું આવી જાય ટૂંકમાં. પણ મારા દાદાએ તો આમ કહ્યું મારી મમ્મી જે ટૂંકમાં આ છેવાડે એવું આવી જાય. થયું તો વૈશેષિકો આમ કહે, નૈયાયિકો તો આમ જ કહે છે. તમે ભલે અંતે જ્યાં સુધી એના દોષ દર્શન ના થાય કરવામાં આવે ત્યાં સુધી આ સમજ દ્રઢ ના બને. એટલા માટે આ મનનમાં મનન એટલે કઈ પ્રક્રિયા, આપણા મનમાં આવેલા સંશયનું નિવારણ કરવું અનુકૂળ તર્કથી. તો વિશ્વસ્ય એટલે હવે વૈશેષિક જાણે કે આ વેદાંત એમને પડકારે છે, તન્ન ઉપદ્યતે આપ જે કહો છો એ તર્કસંગત નથી. કેમ નથી? વિશ્વસ્ય આત્મ અન્ય સત્ય ઉપાદાન કત્વા. આ વિશ્વ તમે તો કહો છો આત્માઓથી બન્યું છે, આત્મા પર અધ્યારોપી છે. હવે કહ્યું ને વિશ્વ આત્માની પશ્યન ને, આત્મા રહેલા વિશ્વને જે આ બહાર એમ જોયે છે અર્થાત વિશ્વ જ નામ રૂપાત્મ વિશ્વ આત્મા અધ્યાય રૂપે છે. આપણે કહ્યું તો કે નહીં નહીં, અમે એમ કહીએ છીએ કે આત્મા સિવાય અન્ય જે આત્મા જેવું સત્ય જેવું ઉપાદાન છે એમાં જગત બનેલું છે. જગત આત્મા નથી બન્યું, જગત તો કોઈ નક્કર બીજા પદાર્થમાંથી બનેલું છે. આત્મા અન્ય સત્ય ઉપાદાન કત્વા, આત્મા ધન્ય. તમે કહો છો આત્મા જગતનું ઉપાદાન છે, અમે કહીએ કે નહીં આત્મા ધન્ય જે સત્ય કે નક્કર છે એ ઉપાદાન છે. ઇતિ વાદિનઃ કેચિત પ્રત્યવતિષ્ઠંતે. આ પ્રકારના કેટલાક વાદીઓ જે છે એમાં વૈશેષિક આવી જાય, સાંખ્ય આવી જાય, એ વાત પ્રત્યવતિષ્ઠંતે, એ લોકો પડકારે છે. આમ તમને આપણી આપણે વિરુદ્ધ વિરોધમાં ઉભા રહે છે, તેથી પડકારે છે. તે શા મતમ બીજો શ્લોક છે શું કરે છે એ વાર્તિકાર આપણે સમજાવે છે. એવું છે ને કે શ્લોક તો છે આ તો પ્રકરણ ગ્રંથ છે માટે સંગતિ બેસાડે છે કે બીજો શ્લોક શું કરે છે આ પ્રકારના જે મત છે એનું ખંડન કરનારો છે. તેશા મતમ ઉત્તર શ્લોક એની અંદર આગળ તો ઉપન્યસ્યતી. તો પહેલા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ સિદ્ધાંતને પડકારનારા જે બીજા લોકો છે એમના મતનું ખંડન થાય
तो ये पहला श्लोक में क्या मू ये वस्तु दृढ़ बने या बीजो श्लोक नव नहीं कहता पहला श्लोक में क्या मू ये जे प्रकार संशय उत्पन्न करे ये संशय दूर करने कार्य आ बीजो श्लोक करे तेषां मतम उत्तर श्लोक ने निराकर्तुं उपन्यस्यति अभी जो श्लोक ए बदा मत निराकरण करे छे ई प्रकारे वार्तिककार उपन्यस्यति वार्तिककार उपन्यास करे छे अर्थात प्रस्तावना करे छे वॉल्यूम धीमू करियो अत्र वैशेषिकः मन्यन्ते आ विषय में अर्थात जगत ना उपादान ना विषय में वैशेषिक लोग ने शू कहवा छे मैं पहलो श्लोक कहे चार पहलो श्लोक वहां छे उपादानं प्रपंचस्य संयुक्ताः परमाणवः मृदन्वितो घटस्तस्मात् भासते नेश्वरान्वितः प्रपंचस्य उपादानं संयुक्तः परमाणवः प्रपंचस्य उपादानं आ प्रपंच अर्थात विश्वसनाद बनेलू छे परमाणु माथे बनेलू छे एटमिस्ट तो के एटम એટલે परमाणु आ चार प्रकारना परमाणु छे पृथ्वी जल अग्नि अने वायु ये चार परमाणु संयोग माथी एना मिश्र माथे जगत बनेलू छे કેમ કહો છો તમે મૃદન્વિતો ઘટઃ આ ઘડો શેમાંથી બનેલો છે આપણે કોઈ પૂછે તો શું કહો તમે માટીમાંથી કેમ મૃદન્વિતો ઘટ કારણ કે આ ઘડામાં માટીની હાજરી છે માટી ઘડાને વ્યાપ્ત કરે જ્યાં પણ ઘડો છે ત્યાં માટી છે આને ઉપાદાન કારણ કહેવાય કે જે કાર્યને વ્યાપ્ત કરીને રહેલું હોય આ ઘડામાં તમે ભગવાન દેખાય ઈશ્વર દેખાય છે કે ઘડામાં શું દેખાય છે માટી દેખાય છે આ ઘડો શાને બને તો માટીનો બનેલો છે જો ઈશ્વરનો બનેલો ઘડો હોય તો ઈશ્વર દેખાવો જોઈએ ઘડોમાં શું દેખાય છે માટી દેખાય માટી ઘડો શાને બને માટીનું અને માટી શાની પરમાણુમાંથી બનેલી છે ટૂંકમાં માટી એટલે પરમાણુ આપણને જગતમાં સર્વત્ર શું દેખાય માટ પરમાણુ દેખાય છે અને માટે કાર્યમાં જે હંમેશા રહેલું હોય કાર્યને વ્યાપ્ત કરીને રહેલું હોય ઉપાદાન કારણ કહેવાય તો તેવી રીતે આ જગતના દરેક દરેક કાર્યમાં દરેક નામ રૂપમાં શું રહેલું છે પરમાણુ રહેલા છે અને માટે જગતનું ઉપાદાન કારણ કયું પરમાણુ આ વૈશેષિક મત છે અત્ર વૈશેષિકઃ મન્યન્તે આ વિષયમાં વૈશેષિક લોકોને અભી માન્યતા છે પ્રપંચસ્ય કાર્યદ્રવ્ય દ્રવ્યાત્મકસ્ય પરસ્પરમ સંયુક્તઃ પરમાણવઃ निर्वयवः परम सूक्ष्म द्रव्य विशेषः उपादानम् आश्रय विशेषः आ बधु कहू अगत्यनो नथी पण छता है पण कारण के पछी आपणे वैशेषिकना पाछे एनी बधी जात जातनी आटी गुडी पड़वानी कोई जरूर नथी कारण के छेवटा एनू आटी गुडी एनू मान्यता मो मान्यता ए छे के आ परमाणु जगत बन्यो एवुं नथी बस ए ज वस्तु पछी परमाणु केम जोड़ाय ने शुं ए बधी एमनी आटी गुडी बहु ऊंची पाछी होय એનો આપણો ઉપયોગ નથી કારણ કે એ બધી આટી અગત્યની વસ્તુ એ છે કે વૈશેષિક મતનું સમર્થન થયું તો બરાબર છે ખંડન થયું છે પણ આ વિદ્વાન લોકો લખે ત્યારે વૈશેષિક મતની વિદવત્તા ધરાવનાર લખતા હોય એટલે એમાં વૈશેષિક મતની જે કંઈ પણ પછી વિશેષતા હોય એ બધી વ્યવસ્થિત જણાયેલી હોય એ કહે છે પ્રપંચસ્ય કાર્ય દ્રવ્યાત્મક આ પ્રપંચ કેવો છે કાર્ય દ્રવ્યાત્મક આ પ્રપંચ દ્રવ્યાત્મક છે આ બધા પદાર્થો કોઈને કોઈ દ્રવ્યના બનેલા છે કાર્ય દ્રવ્ય ઉત્પન્ન થયેલું દ્રવ્ય છે એમાંથી આ બધા પદાર્થો બનેલા છે પ્રપંચ એટલે નામરૂપ આ નામરૂપ જે જેમ કે ઘટ પટ આ બધા કોઈ ને કોઈ દ્રવ્યના બનેલા કેવું દ્રવ્ય કાર્યરૂપ દ્રવ્ય એ કારણરૂપ પરમાણુ છે કાર્યરૂપ તો કારણમાંથી જે કાર્ય બન્યું એ કાર્યના રૂપે દ્રવ્યમાંથી આ જગતના પદાર્થો બનેલા છે
उपादान कया कया द्रव्यों से बने परस्परम संयुक्ता परमाणु है आ परमाणु परमाणु स्वयं के वाजे निरवय परमाणु वैज्ञानिक लोगों ने आ दृष्टि होती क्या परमाणु के वाजे एटम के आम आवे ये स्वयं आकार वगैरह ना चे तो स्वयं विशेष वगैरह ना चे पाचे निर्वय परम सूक्ष्म द्रव्य विशेष है के विशेष एला द्रव्य जो है तब विभाग करता जाओ करता जाओ करता जाओ दस वे क्या जे नटके ये परमाणु में परमाणु को कहवा जेनु वधारे आगे विभाग न थी सके जे निर्विभक्त है जेनु विभाग का विभाग क्या जाए वस्तु ना आकार तब तोड़ी सको तो पीछे निराकार थी जाए तूटे के एट्ले अवयव हो पार्ट्स बनेलो तो छूटा करो जम के आ घड़ो अनेक अवयव बनेलो हो तो हमें छूटा करो तो वस्तु तब विभाग कर सको पट है वस्त्र विभाग केम थे अनेक तंतु बने तो छूटा करो पर छेवटे एक एवी स्थिति आए जयरे आ परमाणु जो निरवय एने वह छूट ना कही सकते हैं तो के सौथी नाना में नानो अवयव कहो परमाणु परम सूक्ष्म अवयव कहो परमाणु जो स्वयं निरवय એટલા બધા અવયવ છેવટે નિર્વયમાં જઈને પરિવર્તિત થવા જોઈએ નહીં તો પછી આ બધું ચાલ્યા જ કરે ક્યાં સુધી આ જાય નિર્વય સુધી એ પણ દ્રવ્ય જ છે દ્રવ્યની સૂક્ષ્મતા ક્યાં જઈને અટકે આ પરમાણુમાં પરમ સૂક્ષ્મ દ્રવ્ય વિશેષ ઉપાદાન એ ઉપાદાન છે એટલે આશ્રય વિશેષ એ આશ્રય છે આ બધાનો આ બધા નાનું આશ્રય કયો પરમાણુ તદગત ગુણ વિશેષાસ્ય તદુપાદાનકાઃ અને આ ઘડામાં જે ગુણ રહેલા છે ને એ ગુણ પણ ક્યાંથી આવે એના પરમાણુમાંથી આવે આ ઘડાના ગુણ માટીમાંથી આવે તેથી આ માટી એટલે પરમાણુમાંથી આવે માટે આ કાર્યમાં જે ગુણ છે પણ ક્યાંથી આવે એમાં રહેલા પરમાણુના એ પરમાણુ સગુણ છે પાછા ભલે નિર્વય પણ સગુણ છે અને એના જ ગુણ બધા કાર્યમાં આવે કર્માપી મૂર્ત દ્રવ્ય સંવેતત્વા તદુપાદાન કમેવ આ બધી વસ્તુને બહુ ઝાઝી ચર્ચા આપણે કરવાના નથી કારણ નહીતર તો એનો અંત જ નહીં આવે અને આપણું મૂળ વસ્તુ એટલે છતાં થોડી ઘણી વાત કરશું કર્માપી કારણ કે એ બધા આ સાત પદાર્થો કે છ પદાર્થો કહે છે સાતનો પણ કોઈ કહેનારા છે એટલે દ્રવ્ય ગુણ કર્મ આ પ્રકાર એક પછી એકની તો આ દ્રવ્ય બધા શામાંથી બનાવે છે પરમાણુમાંથી આ બધા પદાર્થોને ગુણ છે ક્યાંથી આવ્યા પરમાણુમાંથી આવ્યા જે કર્મ થાય છે એ બધો જુદો પદાર્થ ગણે છે લોકો કર્મ આપી મૂર્ત દ્રવ્ય સંવેદત્વાદ તો દુપાદાન કમેવ આ પદાર્થ કોઈ કર્મ કરે એ પણ મૂર્ત દ્રવ્ય સંવેદત્વાદ એ પણ પેલા પરમાણુ જ બનેલું હોવાના કારણે એ કર્મ પરમાણુમાં જ રહેલું છે બધાનું મૂળ પરમાણુ જ છે બધા ગુણનું મૂળ દ્રવ્યનું મૂળ પરમાણુ ગુણ મૂળ પરમાણુ કર્મ મૂળ પરમાણુ નિત્ય દ્રવ્ય ગુણ જાતિ વિશેષ સમવાયાસ્તુ નિત્ય ન તેષામ કારણ અપેક્ષા અનિત્ય વસ્તુને કારણની અપેક્ષા હોય નિત્ય વસ્તુને કારણની અપેક્ષા ન હોય તો આ દ્રવ્યને કોઈ કારણ પરમાણુનું શું કારણ એ નિત્ય છે એને કોઈ કારણની અપેક્ષા નથી ગુણ પણ નિત્ય છે જાતિ સામાન્ય પણ નિત્ય છે વિશેષ પણ નિત્ય છે અને સમવાય ટૂંકમાં સાત પદાર્થો છે એટલે દ્રવ્ય છે દ્રવ્ય ગુણ સામાન્ય વિશેષ સમવાય અને કર્મ એમાં કર્મ જે છે એ નિત્ય નથી અને માટે કશાક પર આધારિત છે એનો આધાર પરમાણુ છે આ કાર્ય દ્રવ્ય છે નિત્ય નથી એ કશાક પર આધારિત છે એ પરમાણુ જે નિત્ય છે એના પર આધારિત છે બાકી જે સામાન્ય વિશેષ સમવાય વગેરે જે છે એ સ્વયં નિત્ય હોવાના કારણે એમનું કોઈ કારણ એટલે કારણની શોધ કરી રહ્યા છે વૈશેષિક લોકો આ જગતમાં આપણને સાત પદાર્થો દેખાય છે દ્રવ્ય દેખાય છે ગુણ દેખાય છે કર્મ દેખાય છે સામાન્ય દેખાય છે વિશેષ દેખાય છે સમવાય દેખાય છ પદાર્થો દેખાય છે એક સાતમો અભાવ માને છે ભાઈ બીજા કેટલાક માને છે તો આ છ વસ્તુનું આ જગત બનેલું છે આ જગતમાં છ વસ્તુઓ છે
सांख्य लोग बीजे समझावशे वैशेषिक शू कहे छे आ जगत छ वस्तुओं बनेलो छे द्रव्य गुण कर्म सामान्य विशेष अने समवाय आ बधुं कारण शू तो के आमां सामान्य विशेष समवाय आ बधा छे ए तो नित्य छे द्रव्य पण नित्य छे गुण पण नित्य छे ए नित्य होय एने कोई कारण ना होय एने नित्य कहेवाय कार्य अनित्य होय जेने कारण ना होय नित्य होय ए कर्म जे छे ए अनित्य छे अने आ पदार्थो अनित्य द्रव्य छे माटे ए बेना कारणनी अपेक्षा छे तो बन्ने नुं कारण परमाणु छे ए सिद्ध थयुं એટલે પરમાણુ આ જગતનું મૂળ ઉપાદાન કારણ છે એ અતિરિક્તમ ચ ભાવરૂપેણ કિંચિદ અસ્તિ આ છ સિવાય બીજું કશું ભાવરૂપ એટલે હવાપણું ધરાવનારું હોય એવી કોઈ વસ્તુ નથી અભાવશ્ચ ભાવ પ્રતિયોગી અનસ્વતંત્ર રહેતી કોઈ લોકો અભાવ નામના સાતમા દ્રવ્યને સ્વીકારે છે એ તો ભાવનો પ્રતિયોગી છે માટે એ પણ સ્વતંત્ર નથી પરમાણુ જણાય છે એ સિવાય આપણને ઈશ્વર ક્યાં દેખાતો માયા કશે દેખાતા નથી જો માયા